श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरु देव की जय। बधाई वाला भक्तों ने काली चौदस ना पवित्र दिवस ना खूब भाव थी जय स्वामीनारायण। આવો વાલા ભક્તો, દીપોત્સવ દરમિયાન જે ડડુસરના ગલુજી એમનું આખ્યાન આપણે શ્રવણ કરી રહ્યા છે, એ આખ્યાનમાં આપણે આગળ પ્રવેશ કરીશું। સમરુ શ્રી ઠાકોરજીને મુક્તાનંદી સદગુરુના નાથ, જેના પ્રતાપે પ્રગટ્યો મુક્તાનંદી ઘેરો આજ, પીયુડાને વંદન કરી ગુરુદેવને સમરું આજ, જેની કૃપાથી સરિયા મારે મૂર્તિના સરવે કાજ, જેની કૃપાથી સરિયા મારે મૂર્તિના સરવે કાજ, લોયા ધામનો મહિમા અતિ મોટો કહે મહારાજ, સુરા ભક્તને શાંતિ બાના પ્રેમે બંધાના છે રાજ, અઢાર વચનામૃતમાં કહ્યો આત્યંતિક કલ્યાણનો સાજ, લોયા પ્રકરણ ત્રણમાં વાલે વાત કરી હદ પાર, પ્રત્યક્ષ ને પ્રગટનો વાલે મહિમા ગાયો અપાર, સમજાય જેને મૃત્યુ પહેલા હાથ આવી અનાદિની વાત, સમજાય જેને મૃત્યુ પહેલા હાથ આવી અનાદિની વાત, મારો ભક્ત મને બહુ વાલો, મારો ભક્ત મારો ભક્ત મને બહુ વાલો, મારો ભક્ત મને બહુ વાલો, તેને
ને અરથે અવતાર છે મારો, એને અરથે અવતાર છે મારો, ઓ ભક્ત ના દુઃખ દેવો છે કાપી, ભક્ત ના દુઃખ ને દેવો કાપી, ભક્ત ના દુઃખ ને દેવો કાપી, ભક્ત ના દુઃખ ને દેવો કાપી, સુખ ના ડગલા દેવાય આપી, સુખ ના ડગલા દેવા આપી, સુખ ના ડગલા દેવાય આપી, પણ જેને વખાને, પણ જેને વખાણે, વિરોધી પણ જેને વખાને, વિરોધી પણ જેને વખાણે, વાલો દિલથી જેને પ્રમાણે, વાલો દિલથી જેને પ્રમાણે, પોતે ભક્તના ગુણા જોગાય, પોતે ભક્તના ગુણા જોગાય, પોતે ભક્તના ગુણા જોગાય, પોતે ભક્તના ગુણા જોગાય, પ્રભુતા મૂકી મહિમાય, ગાય 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 પ્રભુતા મૂકી મહિમાય. ગઈકાલે આપણે શ્રવણ કર્યું કે ડડુસરના ગલુજી જેમનું આખ્યાન સ્વયં શ્રીજી મહારાજે પોતે કીધેલું છે, આપણે જે વાતો અને જે ચરિત્રોને ગાઈ રહ્યા છે એ ચરિત્રો સ્વયં શ્રીજી મહારાજની જીભથી પાવન થયેલા છે. ભગવાનના ચરિત્રો ભક્તની જીભથી પાવન થયેલા હોય છે, કહેતા ભક્તની જીભથી ગવાયેલા હોય છે. ભગવાનના ચરિત્રો તો પાવનકારી છે, કલ્યાણકારી છે, ભક્તને સંતની જીભેથી અનેકા અનેક વાર ગવાયા હોય, પરંતુ ભગવાન કોઈ ભક્તના ચરિત્રો પોતે ગાતા હોય એવી ઘટના જો ઘટી હોય તો એ લોયા ધામમાં ઘટેલી છે. શ્રીજી મહારાજ પાસે એ સભાની અંદર ઝાઝા ભાગે સંતો જ બેઠેલા હતા. હરિભક્તો એ તો શાકોત્સવનો પ્રસંગ હતો ત્યારે આમંત્રણની અંદર આવેલા હોય એટલે હોય, નહીં તો ઝાઝા ભાગના વચનામૃતોમાં તમે ચર્ચાઓ, લોયાના વચનામૃતની ચર્ચાઓ છે એમાં સ્વામીના એટલે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીના 8 પ્રશ્નો છે. સ્વામીએ મહારાજ આગળ ઘણી બધી 4-5 વખત રજૂઆતો કરેલી છે, જેમ કે લોયાના 4th સ્વામીએ કીધું, મહારાજ જીનો ભાઈ તો આ દિલગીર થઈ ગયા કે મહારાજ અને સંતો જો અમારે ઘેર આવે નહીં તો અમારે ઘરમાં રહ્યાનું શું કામ છે. આવી બધી સ્વામીએ રજૂઆતો કરી છે, 8 પ્રશ્નો પૂછ્યા છે, રજૂઆતો કરી છે, અને લોયાના વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્વામીના જે વખાણ કર્યા છે, જેમ કે લોયાના 3rd મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચયવાડામાં સ્વામીને ગણાવ્યા, લોયાના 6th અંદર મહારાજે સ્વામીને ઘાટ સંકલ્પ થાય ત્યારે સાથે ભજન કરવા માટે ગણાવ્યા, લોયાના 6th સ્વામી માટે મહારાજે એમ કહ્યું કે મુક્તાનંદ સ્વામી જેવા સરસ વર્તમાન પાડતા હોય ને બીજા સંતને જો દુઃખ થાય તો એને થોડું નીચે આવવું એ વાત કરી, લોયાના 8th મહારાજે કહ્યું સ્વામીને સ્વામી કંઈક વાતો કરતા હોય ને વચ્ચે જો બોલાઈ જાય તો 25 માળા કરવાની ડાપણ કરીને જો બોલાય તો,
લોયાના તેરમામાં તો મહારાજે હદ વાળી દીધી સ્વામી માટે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને નારાયણને લઈને ભગવાન જેવા કહેવાય. હમણાં રામાનંદ ઉદ્ધવને ભગવાન કહેવાય, બધાને ભગવાન કહેવાય, ને સ્વામી તો સામે જ બેઠા હતા. મહારાજ કે એ નારાયણને લઈને આ મુક્તાનંદ સ્વામીને ભગવાન જેવા કહેવાય એ લોયાના તેરમામાં મહારાજે વાત કરી. એટલે સ્વામી માટેના વખાણ પણ, સ્વામીનો મહિમા પણ મહારાજે લોયાના વચનાવતમાં કીધો. લોયાના 17મામાં મહારાજે કહ્યું કે પંચ વિષયનું ખંડન જો મુક્તાનંદ સ્વામી જેવા સાધુ કરે ને તો એનું પણ શસ્ત્રે કરીને માથું કાપે એવો દ્રોહ કરે. એવી અગત્યની વાતો જે લોયા ધામમાં થઈ એનું લોયાનું ત્રીજું વચન. વાલા ભક્તો, આપણે એવો સંકલ્પ કરીએ કે જ્યારે આપણે ભારતમાં જઈએ ને, મેં પહેલાં બહુ પાઠ કર્યા છે લોયામાં, જ્યારે 1999 અને 2000 જ્યારે હજુ મારો શરૂઆતનો સમય હતો ત્યારે લોયામાં રહીને એના છેલ્લા ઓરડાઓની અંદર ભજન અને સાથોસાથ વચનામૃતના પાઠ બહુ કર્યા છે. એ જગ્યાની એ ભૂમિ પર પવિત્ર તીર્થભૂમિ છે જે દરબારગઢની અંદર આજે સાંખ્યોગી માતાઓ સેવા કરે છે એ જગ્યાએ. ત્યારે તો આવા કોઈ ફોનના જમાના નહોતા. તમે લોયામાં રહો ને એટલે તમને એમ જ લાગે કે હું આખી દુનિયાથી જુદો છું. આખું ભારત ઉપર અંગ્રેજી શાસન થયું હશે પણ લોયા પર નહીં થયું હોય. આખા ભારતમાં અંગ્રેજો શાસન કરીને ગયા હશે ને પણ લોયા કઈ દિશામાં છે એને ખબર નહીં પડી હોય. ત્યારે છે ને ઓલું કારગિલનું યુદ્ધ ને બધું હાલતું હતું, મને લાગે 2000ની સાલ. તમે વિચારો એ ચાલતું હતું તો 12 મહિના પછી તો મને ખબર પડી કે અહીંયા આવું કંઈક થઈ ગયું એમ. ના ટપાલ આવે, ના બસ આવે, ના છાપું આવે, ના લાઈટ આવે, કશું જ ના આવે, ના નળમાં પાણી આવે. એ ગામના પાદરમાં હેડપંપ ને એના લાઈનમાં ઊભું રહેવાનું અને વાડીઓમાં જવાનું, વાડીઓમાંથી પાણી ભરીને લાવવાનું, 2 દરબારને તૈયાર કરવાના. ગાલોનભાઈ એ વરી મૂળમાં હોય તો આવે તમારી યારે, અને 2 એટલા ભરી લાવવાના, એમાંથી સંગ આવે તો એના માટે ખીચડી, મોતિયા લાડુ બનાવી રાખતા, શાક એ આપવાનું, જમાડવાના. એ કારબા ભરી લાવ્યા હોય ને પાણીને, એમાંથી જ એની ડીશો ધોવાની, એમાંથી જ એને પાણી પાવાનું. એ લોયાની શરૂઆત. ત્યારે એ સેવા મને થોડી મળેલી એ ટાઈમે, અને ત્યારે ભજન બહુ થતું કારણ કે બીજું કોઈ આખો દિવસ કશું હોય ના ને. આ સેલ ફોન નહોતો, ગમે ત્યારે કોઈ રિંગ કરતે, એ ઉપાધિ ઓછી હતી. એ લોયાની અંદર જ્યારે આપણે ભારતમાં જઈએ ત્યારે એક સંકલ્પ રાખવાનો. પહેલામાં પહેલું તો કે લોયા આપણી પાસે જો સમય જાજો હોય તો 1 કે 2 રાત તો ઓછામાં ઓછી લોયામાં રોકાવું, પહેલો સંકલ્પ તો એ રાખવાનો. અઠવાડિયા 10 દિવસ માટે ગયા હોય તો વાત બરાબર છે કે એમાં તમારે દોડાદોડી હોય, પણ બને ત્યાં સુધી. એટલે હું એવું તો ના જ કહું કે બધા આવા થઈ જાઓ, પણ એવું ચોક્કસ થાય કે આપણે 1 કે 2 દિવસ તો ઓછામાં ઓછા ત્યાં રહીએ. અને એમાં એક કામ એ કરવાનું કે ત્યાં જો પૂજ્યપાદ ગુરુજી હાજર હોય તો એમની આજ્ઞા લઈને, અને જો તે આ હાજર નથી તો એમની આજ્ઞા જ્યાં હોય ત્યાંથી લઈને પછી એ લોયાના દરબારગઢમાં લીમ તરવું, ને દરબારગઢની અંદર એ જે જગ્યાએ ઓરડાઓ છે ને ત્યાં બેસીને 18 વચનાવતના પાઠ કરવાના. એ 18 વચનાવતના પાઠ આ જ જગ્યાએ મહારાજ બેઠા છે ને હું આ સભામાં બેઠો છું ને પાઠ કરવાના, ને એનું જે અંતરમાં સુખ આવશે એ વાત આખી નોખી હશે. એ જ દરબારગઢની અંદર મહારાજને પરમહંસો બેઠા હતા, રાત્રિના સમયે રોજ વાતો થતી. એ રાત્રિની અંદર આ કાર્તિક વદી 13ને દિવસ લોયા ધામના એ દરબારની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે, ને એ સમયે મહારાજે ભગવદાનંદ સ્વામીને શિવાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછાયો છે, ને એમાં મહારાજે પોતાના મહારાજ, સંતોએ એવું નથી પૂછ્યું મહારાજ તમે ચરિત્રો કહો, સંતોએ શું પૂછ્યું છે, મહારાજ મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચયવાળાના લક્ષણ શું છે. હવે તમે હંમેશા કેવું હોય, યોગ્ય ઉત્તર આપવાવાળો કોણ ગણાય છે કે જેટલો પ્રશ્ન પૂછ્યો એટલો જ જવાબ આપો. તમને ઇન્ટરવ્યુમાં શીખવાડે, ઇન્ટરવ્યુ આપવાનું હોય ને કોઈ જગ્યાએ તો કે પૂછે એટલું જ કહેજો, વધારે ડાપણ ના કરતા, પહેલેથી કહી દે. તમે જો વધારે બોલ્યા તો વધારે ગૂંચવી દે,
સંતોએ પ્રશ્ન પૂછ્યો છે ને સ્વયં ભગવાન ઉત્તર આપે છે. કોઈ દિવસ ભગવાનનો ઉત્તર એ પ્રકારનો હોય જ નહીં કે તમે પૂછો એનાથી વધારે કે ઓછું, કે દયા છે એમની. પણ મહારાજે શું કર્યું, ઉત્તર આપતા આપતા ભક્તોના ચરિત્રોની વાતો શરૂ કરી દીધી. અને ચરિત્રોની વાતો શરૂ કરીએ તે એકનું કે, બેનું કે, ત્રણનું કે, પણ શ્રીજી મહારાજ ભગવાનના ભક્તોના ચરિત્રો એક જ દિવસની અંદર, એક જ રાતની અંદર, અને આટલા બધા ચરિત્રો કીધા હશે, એકના પાંચ પાંચ છ છ ચરિત્ર હોય, એમાંય સ્વામીના મુક્તાનંદ સ્વામીના ચરિત્રો કીધા હોય, મૂળજી બ્રહ્મચારીના કીધા હોય, તો એના તો કેટલા બધા ચરિત્રો થાય. જેટલી વાતો યાદ આવી મહારાજે કહે જ રાખી, કહે જ રાખી, કહે જ રાખી. તો એટલા ભક્તોના ચરિત્ર ગાતા મહારાજને કેટલો સમય થયો હશે કે સંતોએ ફક્ત નામ લખી દીધા કે આટલાની વાતો મહારાજે કરી. કેટલું લંબાનથી મહારાજે વાતો કરી હશે, પોતાના ભક્તના ગુણ ગાવાનું મહારાજને કેટલું ગમે છે. માટે વાલા ભક્તો, આ દીપોત્સવમાંથી આપણે એક નિયમ એવો ચોક્કસ રાખીએ કે દિવસની અંદર, હમણાં બહુ સરસ પૂજ્ય સુરત સ્વામીએ ઘનશ્યામ ભગતને નિયમ આપ્યું હતું, મને કહેતા હતા કે તમારે રોજ અહીં તમે જેટલા સંતો પાર્ષદો છે ને, રોજ જે એક કે બે સંતના તમારે ગુણ વિચારવા, ડેલી વિચારવા. એમ આપણે આ દીપોત્સવમાં એવો નિયમ લઈએ કે આપણને મળેલા પ્રત્યક્ષ આ સંતો ને ભક્તો, દિવસમાં કોઈ પણ એક સંત એક ભક્ત એને લઈને એના સદગુણોનો વિચાર કરવો. એમાં જે એવો મહિમા પડેલો છે કે જે આપણને લોયાના ત્રીજા સાથે સ્પર્શે છે, એવી જે વાતો પડેલી છે એ વાતોને આપણે ગ્રહણ કરીએ, એ વાતોને આપણે લઈએ. અને એવું તો મળી જ રહે આપણને, આટલા બધા ભગવાનના ભક્તો છે ને, આપણે રોજ જે એની ભેગા જમતા હોઈએ, બેસતા હોઈએ, સેવા કરતા હોઈએ, અને આપણને એમાંથી જો કશું જ શીખવા ના મળે એવું ના થાય તો આપણી દ્રષ્ટિમાં ફેર કહેવાય. કંઈક ને કંઈક એવું અગત્યના અંદર કંઈક એવા ગુણો પડેલા હોય છે કે જે લોયાના ત્રીજાની સાથે આપણે સરખાવી શકીએ, આપણા જીવનની અંદર પણ આપણે લાવી શકીએ. એટલે રોજ દીપોત્સવમાં એ કાર્ય કરીએ. ભગવાનના ભક્ત ગલુજીની મહારાજ વાતો કરે છે. વિરોધીઓ, મહારાજે ગલુજીને ગઈકાલે આપણે સાંભળ્યું વડથલ બોલાવી લીધા સામાન ભરીને. વિરોધીઓ બધાય આવ્યા, માજીને પૂછ્યું કે ક્યાં ગયા ગલુજી, ત્યારે માજી કે ગલુજીને તો ભગવાન સ્વામીને સામાન હોતા એમની પાસે બોલાવી લીધા વડથલ. અને ત્યારે વિરોધીઓ બોલ્યા, હે ડોસીમા, તમે ગલુજીને કહેજો હવે અમારે તમારી સાથે કોઈ વેર નથી. તમો જેમ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરીને ભજો છો, તેવી રીતે અમને પણ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવો, અમે પણ એમનું ભજન કરીએ એવા આશીર્વાદ આપો, અમારા અપરાધ માફ કરજો. જે સ્વામિનારાયણ કહીને ઘર ભેગા થયા. આ ભગવાન સ્વામીનો પ્રતાપ, કોઈ જગ્યાએ કોઈને પૂછવા નહીં જવાનું. મહારાજને આપણે રાખીએ તો મહારાજ આપણી રક્ષામાં અખંડ રહે છે, અખંડ રહે છે. મહારાજને જો આપણે રાખીશું તો ભગવાન આપણી ભેગા અખંડ રહેલા જ છે. મહારાજે ગરડા અંતેના 14મા વચનામૃતમાં વાત કરી છે, વિશ્વાસી એ જ છે, તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે, જે મારે દ્રઢ વિશ્વાસે રહે છે, તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. ભગવાનનો વિશ્વાસ, ભગવાનના મોટા પુરુષનો વિશ્વાસ, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયનો અર્થ જ એ થાય. નિશ્ચય, નિશ્ચય તો બધાને થાય કે દરેક વસ્તુનો આપણને કંઈક ને કંઈક નિશ્ચય તો હોય જ છે. બધાને ખબર પડે કે આ ભગવું કપડું જ્યાં જોઈએ ત્યાં આપણે શું માનીએ, આ કોણ છે, સાધુ. જ્યાં ભગવું કપડું દેખાશે ત્યાં આપણે જે સમાજમાંથી ઉછરીને મોટા થયા છે એ સમાજની અંદર દરેકને ખબર પડે ભગવું કપડું એટલે સાધુ, એ નિશ્ચય થયો. પણ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય, કોઈ પણ મંદિરમાં જઈએ અને વચ્ચે સિંહાસનમાં જે કોઈ મૂર્તિ હોય, એ પછી ગણેશજીનું મંદિર હોય કે કોઈ પણ મંદિર હોય, તો એ મંદિરમાં આપણે ગયા હોય તો બધાને ખબર પડે કે આ ભગવાન છે, આ દેવતા છે, આ દેવી છે, બધાને ખબર પડે. નિશ્ચય તો છે, પણ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય એટલે શું, આ ભગવાન તો છે જ, પણ કોઈક એને ભગવાનની મૂર્તિ સ્વરૂપે જ ખાલી જોવે છે, કોઈકને પથ્થરનું સ્વરૂપ, કોઈને ચિત્રામણનું સ્વરૂપ,
કોઈને કાષ્ટનું સ્વરૂપ, કોઈને ધાતુનું સ્વરૂપ દેખાય છે, અને કોઈને એ જ ભગવાન હસતા દેખાય છે, કોઈને એ જ ભગવાન. જો એનાથી ખોટું થઈ ગયું હોય તો મહારાજ કે નજર કરડી જનાશે, મહારાજ આમ આંખો કાઢતા હોય એવા દેખાય. એ જ ભગવાન કોઈકને બોલાવતા હોય એવું દેખાય છે. એ જ ભગવાન કોઈ પ્રેમથી ભગવાન આગળ જ્યારે હર્ષથી રડતો હોય તો ભગવાન પણ એની ભેગા રડતા હોય એવા એને દર્શન થાય છે. અલગ અલગ ભાવમાં વિશ્વાસીની ભગવાન રક્ષા કરે. વિશ્વાસ ભગવાનની અંદર મહાત્મ્ય જ્ઞાનનો અર્થ એ થાય કે ભગવાનને જેવા છે એવા જાણવા, જે અક્ષરધામમાં છે એ જ મારી નજરની સામે છે, એ જે જાણે એ મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય થયો કહેવાય. પ્રથમના 78માં મહારાજે કહ્યું, આઠે પર અહોહોપણું કેમ રહે? તો મહારાજ કે એમ જાણે કે આ ભગવાનના સંત છે, ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર આદિ જે ધામ, એના જે નિવાસી છે એ જ મને આ મળ્યા છે, એમ જો જાણે તો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય થયો કહેવાય. પણ એ મહાત્મ્ય જ્ઞાન છે ને, એની અંદર દરેકનું લેવલ જુદું પડે. નિશ્ચયમાં બધાને ખબર પડે આ ભગવાન છે, બધાય પગે લાગશે, આરતીના દર્શન કરશે, દંડવટ કરશે, સાધુને પણ પગે લાગશે, દંડવટ કરશે, ધોતી ઓઢાડશે, થાળ આપશે, નિશ્ચય છે. પણ મહાત્મ્ય જ્ઞાન જે છે ને, એમાં દરેકનું લેવલ જુદું જુદું હોય, અને એ લેવલ જુદું જુદું હોય ને એટલે સ્થિતિના ભેદ પડે, એટલે સ્થિતિના ભેદ પડે. એટલે જ મેં તમને કીધું એમ કે દરેકને એક સરખી આજ્ઞા ના થાય, દરેકને એક સરખું ના કહેવાય કે તમે આમ કરી નાખજો, કારણ કે એના મહાત્મ્ય જ્ઞાનમાં ભેદ છે. અમે સંતો થઈ ગયા છે, સાધુઓ છીએ, છતાં પણ અમને નિશ્ચય બધો હોય પણ મહાત્મ્ય જ્ઞાનમાં ફેર હોય, અને મહાત્મ્ય જ્ઞાન જેટલું જેનું ઊંચું એટલી એની સ્થિતિ ઊંચી, જેટલું ઊંચું. જેમ કે એની અંદર લોયાના ત્રીજા વચનામૃતમાં કઠલાલના ડોશીમાંની વાત છે, કઠલાલના ડોશી. હવે કઠલાલના ડોશીને મહાત્મ્ય જ્ઞાન કેવું હતું કે એને મહારાજ જ્યારે કઠલાલમાં ગયા ત્યારે એક બેડું પાણી, એની અંદર મહારાજનો અંગૂઠો બોડીને ગામના કૂવાની અંદર એ પાણી નાખ્યું. મહારાજ હવે આ કૂવાનું પાણી જે પીશે બધાનું કલ્યાણ થશે, અને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. હવે આપણે વિચારીએ કે એમ કંઈ કલ્યાણ થઈ જાય, આમ પાણી નાખી દીધું, લો ભગવાનને માનતા હોય ખરા, પણ આમ કે આમ કરો ને કલ્યાણથી જ આવું તો હોતું હશે, આવું થતું હશે. પણ આજે એ ગામનાને પૂછો, એ ગામમાં કૂવા બે ચાર હશે ને, તો કે એ કૂવાનું પાણી પીધું છે ને એ ભાગના બધાય ભગત. અમુક ગામોમાં એવું હોય, બે પાંચ કૂવા હોય ને તો અમુક કૂવાનું પાણી પીવે બધાય બહુ સારા સજ્જનો હોય, ને અમુક ગામ અમુક કૂવાનું પાણી પીધું હોય તો એક જ ગામમાં આ ફળિયાથી આ ફળિયું બદલો તો ખબર ના પડે કે એક જ ગામનો છે, કૂવાનું પાણી બદલાઈ ગયું. કઠલાલના ડોશીમાં આવો નિશ્ચય હતો. હવે એને બધાને એમાં પ્રતીતિ આવે કે ના આવે, પણ જેને મહિમા છે એને તો, આપણા જોર્જિયામાં સંજીવ ભગત છે ને, તે એના એની એની પેલી વેન હતી, વાન ગાડી હતી, તેની આગલી સીટ ઉપર ગુરુજી બેઠા હોય જે તે સમયે. હવે જ્યારે આ પેલા તિલક ભગતને નાના હતા ને, ગાડી વેચવાની થઈ એટલે એને હટ પકડી કે આપણે તો આ સીટ તો નહીં, કે આ સીટ કાઢી લેવી પડે, આ તો પ્રસાદીની સીટ છે, આપણી સીટો પર કેટલી વાર બેઠા હોય ગુરુજીને સંતો, બોલો કોઈ દી સંકલ્પ થયો આપણને, અને થાય ખરો આટલી વાતે સાંભળ્યા પછી આપણે તો એવું જ વિચારીએ ને કે એ તો, કારણ કે આપણે ગમે એવું તમને શું મને ના થાય, કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણી અંદર ના હોય પણ ઘણાને ત્યાં ઘણાને એનું મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય બહુ જબરો હોય. જબરો એટલે બહુ જબરો હોય. હું જોઉં ઘણા ભક્તોને ઘેર ગાલીચાઓ પાથરેલા હોય ને, એ ગાલીચા એ ગુરુજી કે સંતો આવે ને ત્યારે પાથરે હોય ને, એને પાછા એવા ને એવા હંકેલીને મૂકી દે, અને ઘણા ભક્તો એના દર્શન કરે. એવા પણ ભક્તો છે કે જેના ઘરમાં ઠાકોરજી જમાડ્યા હોય, ગુરુજી જેવા મોટા પુરુષ હોય, તો એ જગ્યાએ એ કોઈને બેસવા ના દે, ત્યાં ઠાકોરજીની મૂર્તિ કંઈક પધરાઈ રાખે ને રોજ યાદ કરે કે આપણા ઘરમાં કોઈ મોટા સાધુ આવ્યા હતા ને અહીંયા આગળ એને ઠાકોરજી જમાડ્યા હતા, એ પણ એના ઘરમાં છે એવી રીતની જગ્યા. તેને ગાડીની સીટ, હવે આ દેશમાં તમે ગાડીની સીટ આગલી કાઢી લો તેની કિંમત કેવી થાય? એક તો તમારે વેચવાની હોય, એમાંય તમે એ કરો, એની કિંમત
હાવ ગાર્બેજ જેવી થઈ જાય, પણ એને કે આજે સીટ પડી છે અને એની ઉપર ઘનશ્યામ મહારાજ પધરાવેલા છે. વિચારો, તાળી પાડો. આપણે નથી કાઢવાની જરૂર, પણ કોકે કાઢી હોય એને તો આપણે બતાવીએ. આપણને થાય કે અરું આ કેવું. હવે એને, આપણે તો મહિમાવાળા છે એટલે આપણે એવું વિચારે કે એમનો મહિમા બહુ ઊંચો છે, આપણી અંદર એવું નથી. પણ અખતરડાયો શું વિચારે? આંધળા છે, આંધળા કહેવાય, હાવ ગામડાના કહેવાય, વેવલા કહેવાય. અખતરડાયો એના માટે આવા શબ્દોનો ઉપયોગ કરે, સત્સંગમાં હોય કે કુસંગમાં હોય. પણ જે મહિમાવાળો છે ને એવું વિચારે, એને જેવો મહિમા છે એવો હજુ મને સમજાયો નથી, નથી સમજાયો. અને એને જે દ્રષ્ટિથી એ દ્રષ્ટિકોણ છે એવો મને નથી, તો એનો અનુભવ એવો હોય, આપણો અનુભવ એવો હોય, એટલે એના અનુભવમાં એવું આવ્યું કે એને જો એવો મહિમા પોતાને રાખ્યો ને પોતે એવા થયા, તો એને એને એવું થયું કે એક દિવસ આખા શરીર ઉપર ટેટુ પડીને ફરવાવાળો વ્યક્તિ ન્યુયોર્કની અંદર આજે જપ્યું લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરે, ચોટલી રાખે, સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ માને નહીં, એ આવ્યું ક્યાંથી? પેલા મહિમામાંથી. એટલે મહિમા, મહાત્મ જ્ઞાન આવે છે ને ત્યાં દરેકની સ્થિતિ જુદી પડી જાય છે. અક્ષરધામના મુક્તોમાં શું છે? અક્ષરધામના મુક્તો જે કોઈ થાય છે બધાને નિશ્ચય છે સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ છે, એ જ અક્ષરધામમાં પ્રવેશે. ત્યાં છેલ્લામાં છેલ્લી કક્ષાનો મુક્ત છે એને પણ એટલી તો ખબર છે જ કે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી સર્વોપરી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સ્વરૂપ છે આ છે. તો એ અક્ષરધામમાં કેટલા ભેદ છે? સામાન્ય મુક્તોના 6 ભેદ છે. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય, કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય, ઉત્તમ સવિકલ્પ નિશ્ચય, મધ્યમ સવિકલ્પ નિશ્ચય અને કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય. આ તો સામાન્ય મુક્તો. આ મુક્તોથી આગળ, એની આગળ સભા, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત કરતા પણ આગળની સભા એકાંતિક મુક્તોની છે, વર્તાલના ત્રીજા પ્રમાણે. એનાથી આગળ પરમ એકાંતિક મુક્તોની સભા છે, વર્તાલના ત્રીજા પ્રમાણે. અને એનાથી આગળ અનાદિ મુક્તોની સભા છે, પ્રથમના 18મા પ્રમાણે, સારંગપુરના 11મા પ્રમાણે. અને પછી મહારાજ, વિચારો. હવે આપણે રોજ માગીએ છીએ ને નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તૌ ઘનશ્યામ, એ તો અહીંયા આગળ સિદ્ધ કરી લેવાનો છે, એ તો સામાન્ય મુક્તનું લક્ષણ છે. એટલું સિદ્ધ થઈ જાય ત્યાર પછી હજુ 3 સભાઓની અંદર આગળ આપણે પહોંચવાનું છે. એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો થયો એટલે એનો આવે તાર ભગવાન સાથે જોડાય, હરખો એકદમ કમ્પ્લીટ જોડાય. અને પછી એ તાર જેટલો જેટલો ઘાટો થતો જાય, જેટલો ઘાટો થતો જાય, જેટલો ઘાટો થતો જાય, એટલો એ અનાદિ મુક્ત બનતો જાય, મુક્તપણામાં વધારો થતો જાય. સારંગપુરના 17મા પ્રમાણે આજે જેવો મુક્ત છે એના કરતાં કાલે વધે વધે વધે. ખદ્યોતથી માંડીને મહાતેજ સુધીના મુક્તના ભેદ છે. ખદ્યોત એટલે આજ્ઞો, આજ્ઞા ઉડતા જોયા છે ને તમે, તો આજ્ઞાની અંદર કેટલો પ્રકાશ હોય. અને મહાતેજ એટલે આ એક સૂર્ય આકાશમાં છે ને એવા અબજો સૂર્ય ભેગા કરો, એક સૂર્ય નહીં, 100 સૂર્ય નહીં, આ એક સૂર્ય જેવા અબજો સૂર્ય ભેગા કરી, અબજો ખરબો સૂર્ય, અને એનો જે પ્રકાશ થાય એને મહાતેજ કહેવાય. તો ખદ્યોત છે એ મુક્ત છે, પેલો આજ્ઞો છે ને એને પણ શું કહેવાય? મુક્ત. અને મહાતેજ છે એને પણ શું કહેવાય? આટલો ભેદ છે. આપણે તો એમ કહીએ કઈ નઈ, ખદ્યોત થઈ ગયા તો એ ક્યાં છે? લાઈટ વિના ના હતા, લાઈટ તો આવી એટલી ના. મહારાજ કે શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી, મારે સદગુરુ મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી જ્યાં બેઠા છે, જ્યાં ગોપાળાનંદ સ્વામી બેઠા છે, જ્યાં દાદા ખાચર ને પર્વતભાઈ બેઠા છે, એના ગોઠણથી ગોઠણ ડાબી ન્યાજ બેહવું છે. શા માટે આપણે નીચું નિશાન ધારવું? નજર ચૂક માફ, નજર ચૂક માફ, પણ ન તાક નીચું નિશાન. નિશાન જો નીચું તાક્યું તો પછી એવી જ ગતિ થાય. હંમેશા મહારાજ કે એવું પાકું કરવું, પંચાળાના પહેલામાં કીધું, ઠેક અક્ષરધામમાં પગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી. 100 માર્કની ઈચ્છા રાખે ને એ 90 લાવી શકે, બરાબર ને? પણ 35 એ પાસ, 35 આવે તો ગણું, એ તો 20 જ લાવે.
પાસ જ ના થાય એટલે આપણે લક્ષ તો ઊંચું બાંધવાનું. દડુસરના ગલુજી છે ને એ એવા છે, એટલે મહારાજ એની વાતો કરે છે. વિશ્વાસી બહુ જબરા છે, મહાત્મ જ્ઞાન પણ બહુ જબરું છે. હવે મહારાજ એક પરીક્ષા બીજી કરે છે. નિષ્ઠાવાન છે કુંદન સમાન, નિષ્ઠાવાન છે કુંદન સમાન, જેની પરીક્ષા કરે ભગવાન, જેની પરીક્ષા કરે ભગવાન, પરીક્ષામાં જે પાર ઉતરે છે, 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 મારો વાલો રાજી પોયતી દે છે, મારો વાલો મહારાજ બહુ રાજી થાય પરીક્ષામાં પાસ થઈ છે, મારો વાલો રાજી પોયતી દે છે, મારો વાલો રાજી પોયતી દે છે, નિધડક થઈ રહેવું મનમાં, નિધડક થઈ રહેવું મનમાં, નિધડક થઈ રહેવું મનમાં, નિધડક થઈ રહેવું મનમાં, પડ એક મહારાજ નો રણમાં, દુનિયાની મોબતને છોડી, દુનિયાની મોબતને છોડી, દુનિયાની મોબતને છોડી, દુનિયાની મોબતને છોડી, થઈ રહેવું હરિના દાસ જોરી, નિષ્ઠાવાન છે કુંદન સમાન, કુંદન એટલે સોના સમાન, એની પરીક્ષા ભગવાન કરે, કથિરની પરીક્ષા ભગવાન કરતા નથી, નિશ્ચય વાળો છે એની જ પરીક્ષા ભગવાન કરે છે, કાચા પોચાની પરીક્ષા ભગવાન કરતા જ નથી. એટલે ઘણા લોકો એમ કહે ને કે અમે તો કાંઈ ભક્તિ કરતા નથી એટલી બધી, તમારે તો કોઈ ઉપાધિ નહીં, ના તો કેટલી ભક્તિ કરે તે બધી ઉપાધિ એને જ વરી, તે ભગવાન કંઈ એના દુશ્મન નથી. નરસિંહ મહેતા હતા એ બહુ મોટા ભક્ત હતા, ભગવાન એની ભેગા રમવા આવે એ હોય કેવા, તો એ નરસિંહ મહેતાને કેટલા દુઃખ હતા. દાદા ખાચર, દાદા ખાચરને તમે વિચારો મહારાજ કેટલા વશ હતા કે જે શ્રીજી મહારાજ પોતાના જીવન કાર્ય દરમિયાન સૌથી વધારે કોઈના દરબાર ગઢમાં રહ્યા હોય તો એ દાદા બાપુ. ગઢડું મારું હું ગઢડાનું એ કેદી નહીં મટવાનો આટલું વચન જેને આપે, જે દાદા ખાચરને આપતકાળની અંદર પણ શ્રીજી મહારાજ વખાને, જેની સમજણ કોઈ કાળે ક્યારેય પણ ભગવાનમાંથી ડગી નહીં, એ દાદા ખાચરને દુઃખ કેટલા આવ્યા. માટે વહાલા ભક્તો, જ્યારે દુઃખ આવે ને, ભગવાન કોઈ પરીક્ષા કરે ને, ત્યારે એવું માનવાની જરૂર નથી કે ભગવાન કેમ મારી પરીક્ષા કરે છે અથવા તો ભગવાન કેમ મારી સામું જોતા નથી. ના, ભગવાન આપણી સામું જોઈને બેઠા છે, પણ ભગવાન કુંદનની પરીક્ષા કરે છે. કોની? કુંદનની. અને કુંદનની પરીક્ષા કરે ને એમાંથી ઘણાને પાઠ મળી જાય. દાદા ખાચરને દેવું થઈ જતું, એટલી પરીક્ષાઓ કરી તો આજે આપણને થોડું ઘણું ક્યાંક થયું હોય તો વાંધો નહીં, આપણને થાય દાદા ખાચરની આટલી કરી એટલી મારી ક્યાં કરીશ. બાપુને ત્યાં, સુરા બાપુને ત્યાં અનાજ ખૂટી ગયા હતા, એટલી પરીક્ષા મહારાજે કરી છે.
લોયા છોડીને ઇંગોરાડા ગામ રહેવા જતું રહેવું પડ્યું હતું. તોય પણ મહારાજમાંથી નિષ્ઠા નથી ડગાવી. એ ઇતિહાસો જે તે સમયે લોયાની લીલાઓ જ્યારે આપણે શ્રવણ કરીશું ત્યારે આવશે. પણ મહારાજમાંથી નિષ્ઠા ના ડગાવી. માટે ભગવાન જ્યારે પરીક્ષા કરે ત્યારે રાજી થકા મહારાજને કહેવું, પ્રભુ પેપરે તમે કાઢવાના અને પેપર લખવાની બુદ્ધિને શક્તિ પણ તમે જ આપવાવાળા છો. પેપર તમારું, જવાબ તમારા, ખાલી માર્ક જ અમારા. પેપરે તમારું, પ્રશ્ન તમારા, જવાબ તમારે લખવાના, પણ માર્ક કોના? અમારા. અને અમને એટલી તો ખબર જ છે પ્રભુ, તમે પેપર ગમે એવું કાઢશો પણ પાસ તો કરશો જ. ભલે અમે 80, 90 ના લાવીએ પણ પાસ કરી દો એટલું તો મારા જ લખાવશો. બાકી મોટા પુરુષોના જેવા પેપર નીકળે ને કાઢ્યા હોય, મોટા એકાંતિક ભક્તોના કાઢ્યા હોય એવા તો આપણા નીકળે નહીં, નહીં તો આપણે તો હુઈ થઈ જાય. પણ મહારાજને કહેવું, મહારાજ નાનું તો નાનું પેપર પણ લખવાની બુદ્ધિ તમે આપજો. એકવાર મહારાજ પોતે ઉમરેઠ જવા માટે નીકળેલા છે અને મહારાજે એવો વિચાર અચાનક કર્યો કે અમારે ડડુસર ગામ જવું છે અને ડડુસર ગામમાં રોકાવું છે. ગલુજી પોતાનું ખેતીકામ કરે, પોતાની માતાની સેવા કરે, બહુ સરસ રીતે પરિવાર આખો ભજન ભક્તિથી ભરપૂર રહેતો, એમાં જીજીબા છે એની અવસ્થા થયેલી છે એટલે બીમાર થયેલા છે. અને બીમાર થયેલા છે ને એ વખતે જીજીબાને હાવે જાને દિવસો થોડાક જ છે એ પ્રકારની અવસ્થામાં બા હતા ખાટલાવશ. અને શ્રીજી મહારાજે અચાનક ઉમરેઠ જતા જતા વિચાર કર્યો કે મારે ડડુસરમાં જવું છે એટલે બે પાર્ષદોને લઈને મોકલે આગળ ચિઠ્ઠી કે ગલુજીને સમાચાર આપો કે અમે હાંજ પડતા ડડુસર આવશું અને અમારે રાત રોકાવું છે. મહારાજને ઉમરેઠ જવાનો વિચાર હતો પણ અચાનક મહારાજે સખાઓને આ વાત કરી કે આપણે આજે ગલુજીભાઈને ઘેર રાત રહેવું છે અને સવારે ઉમરેઠ જઈશું. એક સવારને મહારાજે સામે મોકલ્યા ગલુજીભાઈને, સમાચાર મળ્યા કે મહારાજ આવવાના છે સખાઓ સાથે, આપણે ઘેર પધારે છે. આ સમાચાર મળતા એમના દિલમાં બહુ આનંદ થયો. એમના પત્ની અંબાબાઈ હતા, એમના દીકરી સુખબાઈ હતા, એ બધાને પણ બહુ આનંદ થયો, ભાઈઓને પણ આનંદ થયો. પણ એક બાજુ ઉપર જીજીબાના શ્વાસ હવે જાણે પૂરા થવાની તૈયારી હોય એવા બા અંતિમ અવસ્થામાં છે. જો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય એટલે શું એને બરાબર સમજવાનું છે. એક બાજુ ઉપર બાના શ્વાસ છેલ્લા ગણાય એવી પરિસ્થિતિ છે, એક બાજુ પર મહારાજનો લેટર આવે છે કે હું આવું છું, શું કરવું. ગામમાં ગલુજી સિવાય બીજા પણ ભક્તો છે પાછા. એવું નથી કે ગલુજીને જ આખું મહારાજનું સામયું કરવું પડે કે મહારાજને સાચવવા પડે. મહારાજને પોતાને ઘેર ગલુજી ન લાવે અને મહારાજને બીજા હરિભક્તોને ઘેર રાખે તો ઘણા ઘરો થઈ ગયા હતા ત્યાં આગળ. આપણે સાંભળ્યું હતું એ બધા પરિવારો હતા જ. ગલુજીની પરીક્ષા છે. હવે આ બાજુ ઉપર ગલુજી એનો આખો પરિવાર બધા ભેગા થયા અને બધા વિચાર કરે છે કે શું કરીશું. મહારાજ આવવાનું કહે છે, એક બાજુ પર બા બીમાર છે, શું કરવું. પણ બધા ભેગા થઈને વિચારે છે, બીજા અવસર ગણાયાવે નાથ સેવાને દુર્લભ જાણે, જન્મ મૃત્યુના પ્રસંગ આવે, સંસારમાં તો પાર ન આવે. સંસારમાં તમારે જન્મ મરણ લગ્ન સિમંત આ પ્રસંગોનો કોઈ પાર છે? નવરાજ ના પડો તમે. આ તો તમે અહીંયા આગળ રહો છો ને, અને ભારતમાં હમણાં કોરોના થયો ને એટલે બધા નવરા પડી ગયા. અહીં તો શનિ રવિ સિવાય મુહૂર્ત નીકળે નહીં. મરવાનું શનિવાર ને પરણવાનું શનિવાર. શનિ રવિ સિવાય મુહૂર્ત કાઢો તો મરવાનું ન, અહીં તો અઘરું છે. સોમવાર હોય તો ફ્રીજમાં નાખવા પડે, કોઈ આવે નહીં. મરવાનું ભગવાન પાસે અમેરિકાના દેશો માંગવું પડે, પ્રભુ આવો તો શુક્રવાર સાંજે લઈ જજો,
આમ તો ગુરુવાર થી લઈ જાય તો હોલ મળી રહે ને, નહીં તો એ ના મળે પાછું, એ પ્રોબ્લેમ ને. હવે આ કળિયુગ તો જોવો તમે કે મરવા માટે વ્યવસ્થિત રીતનો ટાઈમ જોઈએ, નહીં તો એમાંય અઘરું છે. એક ભૂદેવ છે અહીં, તે એકવાર મેં એને વાત કરી, મેં કીધું તમે આ બધા લગ્નના મુહૂર્તો શનિ રવિ શનિ રવિ શનિ શનિ રવિ સિવાય મુહૂર્ત આવતું હોય કે નહીં? મન કે સ્વામી અમેરિકામાં રહેવું હોય ને તો શનિ રવિનું જ મુહૂર્ત કાઢવું પડે, બાકી કે કોઈ આપણી પાસે આવે જ નહીં. એટલે જે આવ્યો હોય કે આ પ્રસંગ ક્યારે કરવો તેને શનિ રવિમાં જ આપણે ગોતીને આપવાનું કે હવે. પણ એમાં કાળ ચોગડિયું આવી ગયું તો કે જે થવું હોય થાય, કઈ વાંધો નહીં, વાંધો નહીં. મેં કીધું આમે હવે પૃથ્વી પર છૂટાછેડા બહુ જાજા થાય છે એટલે વાંધો નહીં, આ કાળ ચોગડિયાના બધા. બીજા અવસર તો ઘણા આવે. ગલુજીના આખા પરિવારે વિચાર્યું, એમાં ગલુજી છે ને પેલા મેલોજી છે, લુકમસી છે, જે બે ભાઈઓ, એ બધા એવું કહે છે ગલુજીને કે ભાઈ મોટા ભાઈ મહારાજ તો આવે છે પણ આપણે માની તબિયત આવી છે તો આપણે તો સેવામાં રોકાવું પડશે, આપણું ઘર આખું આવવું હોય. અને મહારાજે કહેલું ગલુજી અમે તમારે ત્યાં રાત રોકાશું, તમારે ત્યાં આવશું. એટલે ગલુજીએ વિચાર્યું કે રસોઈ તો બ્રાહ્મણને ઘેર આપણે બનાવડાવી દઈશું, બ્રાહ્મણો જે હતા એના ઘરે, પણ મહારાજને આપણે ઘેર આવવું છે એટલે સામયું કરવા તો આપણે જ જવું જોઈએ. તો મેલાજી કે પણ મા બીમાર છે એનું શું? અને ત્યારે ગલુજી કે છે બીજા અવસર ઘણા આવે, નાથ સેવાને દુર્લભ જાને, જન્મ મૃત્યુના પ્રસંગ આવે, સંસારમાં તો પાર ન આવે, પુણ્ય કોટી જન્મના ફળ્યા ત્યારે ઘેર શ્રીજી આવી મળ્યા, પુણ્ય કોટી જન્મના ફળ્યા ત્યારે ઘેર શ્રીજી આવી મળ્યા, માની સેવા કરવી એ છે સાચું, પણ પ્રભુ સેવા વિના કાચું, માની સેવા કરવી એ છે સાચું, પણ પ્રભુ સેવા વિના કાચું. ભાઈઓ માની સેવા તો કરવાની જ છે, પણ આપણા જીજીબા છે ને એ ભગવાનના ભક્ત છે, મહારાજના આશ્રિત છે, એમની આવે બીજી સેવાની એવી કોઈ જરૂર નથી મોટી કે આપણે મહારાજનું સામયું ના કરી શકીએ. પણ મને બીક એક જ છે કે માનો જો પ્રાણ છૂટી જાય ને મહારાજ એમને લઈ જાય તો શું? સમાજ આટલો રૂઢિચુસ્ત એ જમાનાનો, ઘરની અંદર મૃત્યુ થાય અને એ ટાઈમે તમે ભગવાનની સાધુની પધરામણી કરાવીને ઘરમાં એને રાખો તો કેવું થાય? અને કહેવામાં આવે કે આવું થયું છે તો ઘેર આવે નહીં કોઈ, તો શું કરવું? એટલે ભાઈઓને કહે છે જો માની સેવા તો કરવાની છે, આપણે ત્રણ ભાઈઓ છે, હું મહારાજનું સામયું કરવા જો, તમે માની સેવા કરો અને માનો ખાટલો આપણે મેળા પર લઈ જવો છે, આ નીચેનો ભાગ આખો ખાલી, માનો ખાટલો મેળા ઉપર, અને કોઈ આપણને પૂછે તો કહેવાનું બા બીમાર છે એટલે ઉપર જવાની જરૂર નથી, ઉપર કોઈને જવાની જરૂર નથી. અને ઘરના બાઈઓ છે એ બધા ઉપર રહે, બાની સેવા કરવાની, બાના શ્વાસ છેલ્લા છે, ક્યારે આવે બંધ થાય આ નાડી એ નક્કી નથી, પણ મા તો આમે ધામમાં જવાના છે, મારા જવા મારા રહેવાથી કે નહીં રહેવાથી કોઈ ફેર પડતો નથી, એ તો આમે ધામમાં જવાના છે. તો આપણે મહારાજનું સામયું કરવું જોઈએ. સંસારના દુઃખને જે ભૂલી સેવા ભગવંતની કરે ફૂલી, સંત ભક્તની સેવા ન મૂકે રૂડો અવસર કદી ન વચુકે. સંત ભક્તની સેવાને ના મૂકે. આજે યાદ કરીશ આપણા પિનાક ભગતના
અક્ષર નિવાસી માતૃશ્રીને કેવી એ સ્ત્રી ભક્તમાં ભક્તિ હશે, કેવી ભગવાનની નિષ્ઠા હશે, કેવું સંતોમાં અપાર હેત હશે, કેવું આ મંદિર પ્રત્યેનો લગાવ હશે કે મૂર્તિ પ્રતિષ્ઠાનો પહેલો જ દિવસ બાએ જોયો અને પછી અચાનક એમને હોસ્પિટલાઇઝ થવાનું થયું. 6 દિવસ સુધી હોસ્પિટલમાં રહે, પછી ઘણો સમય રહ્યા, પણ એ સમય દરમિયાન જ્યારે ખાલી એક કલ્ચર પ્રોગ્રામ હતો, બીજું જ કાંઈ હતું નહીં. પિનાક ભગતમાં બીજો ઘણો રોલ હશે, પણ એમાં એક જ રોલ હતો કલ્ચર પ્રોગ્રામનો, કે જેની અંદર સ્ટેજ પ્રોગ્રામની અંદર એ ના હોય તો જોડની અંદર તકલીફ પડે. પણ ત્યારે જેવું 2-3 દિવસમાં એમને ભાન આવ્યું, તરત એક જ વાત કરે, તું અહીં કેમ બેઠો છે? તારી જરૂર મારે નથી, તારી જરૂર મહારાજને, ગુરુજીને, સંતોને મારા કરતા વધારે છે, ત્યાં જા. કેવું કહેવાય? આપણે શું આવા ભક્તને આજે લોયાના 3જામાં લખવું હોય, મહારાજ પોતે સ્વયં હોય તો શું આની વાત ન કરે? મહારાજ સ્વયં આની વાત કરે. કેવી સમજણ મારી સેવામાં, નહીં તો પોતાના પતિ ધામમાં ગયા છે. કેવળ ને કેવળ એક આધાર, કારણ કે એકનો એક છોકરો અને એ પોતાની નજર સામે, પોતે જીવશે કે નહીં એની ખબર નથી એ પરિસ્થિતિમાં. તો દરેકને એમ થાય મારી નજર સામે દીકરો જો રહી શકતો હોય તો વધારે સારું. પણ એ દિવસે એ મુક્તાત્માએ એમ વિચાર્યું, મારા દીકરાના, માના, બાપના આ બધા સંબંધો તો અનાદિ કાળના ઋણાનું બંધને કરીને છે. કોણ કોનો દીકરો, કોણ કોનો બાપ, કોણ કોની માં, કોણ કોની પત્ની, આ જન્મના જે પત્ની, આ જન્મના જે દીકરાઓ, આ જન્મના જે માતા પિતા, આજથી આગલા જન્મમાં આપણું કોણ હતું? આપણી જેટલી ઉંમર થઈ એમાં એક એક વર્ષ ઉમેરીને વિચારીએ કે આગલા જન્મનો, 40 થયા હોય તો 41, 60 થયા હોય તો 61, 65 થયા હોય તો 67, 70 થયા હોય તો 71, 71 વર્ષ પહેલાંનું આપણું ફેમિલી, 81 વર્ષ પહેલાંનું આપણું ફેમિલી, આપણા માતા પિતા, આપણી પત્ની, આપણા દીકરાઓ, આપણી પ્રોપર્ટી, આપણા રૂપિયા, આપણા ગામ, આપણો દેહ, કશું જ આજે આપણી પાસે નથી. જેમ એ નથી એમ આપણ નથી જ રહેવાનું. કર્તવ્ય સમજીને મહારાજની આજ્ઞા પ્રમાણે બધું જ સંસારના જે વ્યવહારો છે, માતા પિતાની સેવા કરવી, પતિ પત્નીને બે અનુરૂપ રહેવું, દીકરા દીકરીઓનું પાલન પોષણ કરીને મોટા કરવા, આ બધું કરવાનું છે, પણ કર્તવ્ય, આસક્તિ નહીં, બંધન નહીં, કર્તવ્ય. અને જ્યારે ભગવાનનું કર્તવ્ય આવે ત્યારે બીજા બધાય કર્તવ્યને થોડા નીચે મૂકવા. જ્યારે ભગવાન માટે કંઈક કરી છૂટવાની વાત આવે ત્યારે બધું જ ઋણાનું બંધન ઉપર છે, ઋણાનું બંધન ઉપર જ છે. આખે આખું આ સાયકલ ઋણાનું બંધન પર છે. કેટલાકને ત્યાં દીકરાઓ જન્મે ને તે જન્મે ત્યારથી જે મા બાપને હેરાનગતિ કરી મૂકે, બોલો, હેરાન જ કરે. એ લેનદાર છે, એ તમે માનો છો કે મારો દીકરો, પણ એ કોણ છે? લેનદાર છે, લઈને છૂટો થવાનો. એ લેનદાર હતો એ લઈને ગયો. એક ઋણાનું બંધનથી આખી દુનિયાના આ બધા સંબંધો છે, આખી દુનિયાના સંબંધો એવા છે. પતિ પત્નીના હોય, માતા પિતાના હોય, દીકરા દીકરીઓના હોય, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, બધા એકબીજાને અનુરૂપ થઈને ભગવાનની આજ્ઞા પ્રમાણે સેવા કરવાની છે, પણ બંધનથી નહીં. જો બંધનથી કરી તો એ દુઃખરૂપ થશે. એક ભાઈ છે, બોલી નથી શકતા, ધ્રુજે છે, બોલી નથી શકતા, ચાલી નથી શકતા, ફોન પર વાત કરે તો 1/2 મિનિટમાં શું બોલે છે ખબર ના પડે એવા ભાઈ છે. વર્ષો પહેલાં કોઈ એક નાની કોઈ સેવા, $101 કે $201ની સેવા માટે એમને કંઈક કહેવામાં આવેલું કે આ સેવા થાળની કે કંઈક આવો, દિવાળી હોય કે અન્નકૂટ કરજો. એ ટાઈમે કીધું હશે ત્યારે એમને કીધું કે બહુ ખર્ચાઓ હોય છે, ક્યાંથી કરવો થાળ, અને ખર્ચા તો હોય તો સાધુ તો શું કે, સાધુ કે ખર્ચા હોય તો ના કરશો, બીજું શું કે, 200નો થાળ ના થાય, એટલા બધા ખર્ચા હોય તો ના કરશો, સાધુને કે થાળ વિના અટકવાનું નથી. થયું એવું કે 20-25 દિવસ થયા પછી લઈને આવ્યા લેનદારને, સમજી ગયા? લેનદાર એટલે આમ એવો ઝાડો ને ઊંચો ને એવો આવ્યો. પછી કે આને સમજાવો સ્વામી, આને સમજાવો. તો હું સમજાવવાનું છું? ગયા વર્ષે કે સ્વામી આને $40,000ની કાર લઈ દીધી,
મને એવું કોલેજ કરવા જાય, તે કોલેજ કરવા જાતો નહોતો, ક્યાંય રખડવા ગયો બીજા સ્ટેટમાં, ત્યાં જઈને $80,000 સ્વામી દેવું કરીને આવ્યા. કેટલા થયા? 1,00,000. ને સાધુએ થાળ માટે કેટલા કીધા હતા? પણ સાધુ દાવો ને, એટલે આપણાથી તો એવું બોલાય નહીં કે 25 દિવસ પહેલા જ હજુ મેં ખાલી ઠાકોરજી માટે તમને થાળ કરવા કીધું હતું, આના 1,000માં ભાગનું નહોતું કીધું. હજુ આજ સુધી પણ એ લેનદાર એમની પાસે લે છે. આજે એ વાતને 18 વર્ષ થયા. લેનદાર નથી ઓળખાતું, ઓળખાય નહીં. એ આવે જે એને 2-3 વર્ષ સુધી મહેનત કરી કર્તવ્ય સમજીને, પણ 18 નો થયો, 20 નો થયો, 22 નો થયો. હવે તમે એને છોડી દો, એના ઉપરની આશા પણ છોડી દો, એની પાસેથી અપેક્ષા પણ છોડી દો. હવે તમે તમારા કાર્યમાં લાગી જાઓ, તમારા આત્માનું શ્રેય કેમ થાય એ લાગી જાઓ, એનું પૂરું કરો, એને ભૂલી જાઓ. હવે કારણ કે તમારું કર્તવ્ય 18 સુધી જ હતું, 18 પછીનું તમારું કર્તવ્ય નથી. એવી રીતે બધી વસ્તુમાં એવું છે. આ મેં તમને એક દ્રષ્ટાંત દીધું. હવે તમે તમારા લેનદારોને દેનદારોને ગોતી નાખજો. ઘણી વખત બાજુવાળા એવા હોય, જોબ ના કરતા હોય, તમારે પેન્ટની સિલાઈ ખોલીને પેન્ટ પહેરવો પડે, પણ એ તો નવી જ હાડી પહેરે, એટલે હું સમજવાનું આ કોણ આવ્યા છે બોલો. અને તમને બધાને લેનદાર મળ્યા છે બોલો. જોકે અમેરિકાની અંદર ને આ વિદેશોની અંદર એટલું સારું છે, દેનદાર હોય, કારણ કે ચેક પર બેયના નામ હોય છે, બેયના નામ હોય ચેક ઉપર, એટલે આમ તો બે હશે, પણ એ ભલે ઘરે બેઠા હોય તોય હોય. અને ઘણીક વાર એવું હોય, કોઈ સ્ત્રી ભક્ત એવા હોય કે એ બિચારા જોબ કરીને તૂટી જતા હોય, અને આ ભાઈ કાંઈ ના હોય, ઘેર જ બેઠા હોય સોફા પર, એટલે આ કોણ મળ્યા છે? પતિદેવના રૂપમાં. બસ હવે તમે તમારી જાતે લિસ્ટ કરી દેજો લેનદાર ને દેનદારનું, દુઃખ ના થાય. આપણે વિચાર લેવાનું કે આ લેનદાર છે, આ કોક પાસેથી લેવાનું હોય ને તે તમને સામેથી આપી જશે, અને કોક પાસેથી દેવાનું બાકી હશે તો એ તમારી પાસેથી ઝૂંટવીને જતો રહેશે. મિત્રના રૂપમાં આવશે, પુત્રના રૂપમાં આવશે, પત્નીના રૂપમાં આવશે, પતિના રૂપમાં આવશે, મા બાપના રૂપમાં આવશે, કાકા કાકીના રૂપમાં આવશે, મામા મામીના રૂપમાં આવશે, ગમે તે રૂપમાં આવશે. એને તો ખાલી સ્વરૂપ જ બદલવાનું છે, તમારી પાસે લઈ જવાનું છે, લેવું, બસ એટલું છે. અને કેવી રીતે લે? ઘણી વખત એવું થાય કે તમે આપ્યા હોય, તમે કોઈને કીધું ના હોય, તમે આપ્યા હોય, તમારો ભાઈ હોય ને તમે આપ્યો, તમને એમ હોય કે હું આને આપીશ ને મારી ઘરવાળીને ખબર પડશે તો ઉપાધિ, એના કરતાં એને કંઈ કહેવું નથી કે ભાઈને આપ્યા છે. તમે આપ્યા ને ભાઈને કીધું કે તું 2 વર્ષે પાછા આપજે, સમજ્યા ને? 2 વર્ષે તમે પાછા લેતા પહેલાં તમે જ જતા રહ્યા, એ તમારો લેનદાર હતો. હવે જો એને એ તમારો એ વાસ્તવિક લેનદાર નહીં હોય તો પાછા આપી જશે ઈમાનદારીથી, નહીં તો એ કહે છે ભાઈને જ ખબર હતી ને, મિત્રને જ ખબર હતી એ તો. અને આવા તો કેટલા કેટલાને આપીને જતા રહે છે બોલો, પાછા નથી આવતા એના, કારણ એ બધા લેનદારો હતા. એટલે તો લેનદાર ને દેનદારની વાત ક્યારેક કરશું. પણ અહીં તો ગલુજીએ એવું વિચાર્યું કે માની સેવા તો હવે પાછા ઘરમાં જઈને કોઈને એવું ના કહેતા કે તું તો લેનદાર છો, નહીં તો મારે અહીં ઉપાધિ, કે આ તો સ્વામીએ શીખવાડ્યું તું, કથામાંથી કંઈ ઝઘડો શીખીને ના જતા, કંઈક સમાધાન શીખીને જજો. માની લો કે લેનદાર અત્યાર સુધી તમે અનુભવ કર્યો હોય અને તમને લાગે કે લેનદાર છે, તેમણે કહેવાનું કે હજુ કેટલું લેવાનું બાકી છે કહી દે, હજુ તારે કેટલું લેવાનું બાકી છે કહી દે, એક હારે ચૂકવી દઉં છૂટો થઉં. જો અમારા દાદાઓ છૂટા થઈ ગયા કારણ કે લેનું પતી ગયું એટલે, અને હજુ દાદા કંઈ બાકી હશે તો TD માં જવું પડશે, બાકી હશે તો, બાકી નહીં જવું પડે. જેનું પતિ જાય એને વાંધો ના આવે, એટલે પેલા હિસાબ એકવાર બેહીન કરી લેવો. તમને લાગે કે આ બહુ લે લે કરે છે તો એકવાર બેહું કે આજે આપણે મીટિંગ કરવી છે. આ વાઘ બાર જ ગઈ, વાઘ માંડવું છે કે આ તમે જુવાનને કોઈ હિંમત ના કરતા, હજુ તમારો વાર છે. લેનદાર દેનદારનો અનુભવ હજુ થોડા વર્ષો પછી થાય. આ તો જેના 50+ થઈ ગયો ને એ લોકોને ખબર પડે, બાકી 50ની અંદર વાળાને તો હજુ કેમ ખબર પડે કોણ લેનદાર છે ને કોણ દેનદાર છે. તમારે આમ થોડા વર્ષ પસાર થવા દેજો, નહીં તો વહેલું કંઈક ઉપાધિ થશે. પણ બેસીને હિસાબ કરી લેવો કે આટલું બાકી છે, અને વહેલામ વહેલું બાબુ કાકા છૂટું થઈ જવું, લેનું દેનું પતાવીને. ગલુજી વિચારે છે
કે મહારાજની સેવા ચૂકવી નથી, પોતાના સંબંધીઓને ભેગા કર્યા, સંબંધીઓને બોલાવીને કે જો સાંભળો, એટલે પોતાના ભાઈઓને અને પોતાની ઘરવાળીને બધાને કે આ બાની સેવા તમારા ઉપર કરવાની, હું મહારાજનું સામયું કરવા જઈશ, બધી તૈયારીઓ કરીશ, અને બા જો ધામમાં જતા રહે તો તમારે કોઈને કશું જ બોલવાનું નથી, મહારાજ અહીંથી પાછા જશે ત્યાર પછી આપણે બાનો અગ્નિ સંસ્કાર કરીશું, બા ધામમાં જાય તો આપણે કોઈને કાંઈ કહેવું નહીં, આવું વિચારે છે, આવું બોલે છે, ત્યાં તો જીજીબા હામે છે મેળા ઉપર પથારી લઈ ગયા અને ત્યાં જઈને આવી વાત કરે છે, ગલુજી સમજાવે છે ને, ત્યાં જીજીબા બોલ્યા, આ મહારાજ આવ્યા, આ મુક્તો આવ્યા, બધાને જેસો એને હું ધામમાં જાઉં છું, જીજીબાએ દેહ છોડી દીધો, ગલુજી હજુ તો વાતો જ કરે છે, બાનેથી હું નડતર રૂપ છું, ઉપડું વહેલું, કાલે જવું પ્લેનમાં એને કરતા આજ વહેલું પ્લેન, અને એ ટિકિટમાં તો ચિંતા જ નથી હોતી ને, એમાં કંઈ એવું નથી હોતું 25 એટલે 25 જ બેહવા દે, આ તો 24 કલાકની એરલાઇન છે, 24 અવર્સ, જ્યારે ખરેખરી તાલાવેલી જાગી જાય કે બસ હવે આ બધોય લોક અંગારા જેવો થઈ ગયો છે, અમારે આ ભગત ગાય ને કીર્તન, ઓલા ભગત બેઠા જો, મેરે તો તું કહી એક આધાર, ગઈકાલ ભગત ગાતા હતા પૂજ રાત્રે કીર્તન, તે ગાતા ગાતા રડતા હતા કે રસિક શિરોમણી તુમ બિન મોકુ લગત હે જગ સુખ જરત અંગારા, એવું જ્યારે થાય ત્યારે 24 કલાકની ભગવાનની સર્વિસ ચાલુ છે, ટિકિટ એવું નહીં કે આજે લેવાની, બુકિંગ આજ કરાવવાનું પછી જવાય, એક જ સેકન્ડમાં બુકિંગ, પ્લેન આવી જાય ધડાધડ, આપણને થાય કે બસ થાક્યો આવે, આ લેનદારોથી દેનદારોથી થાક્યો આવે, એટલે તરત ફડફડાટ વિમાન આવે, મહારાજને સ્વામીને બધા હાલ ભાઈ બહુ થાકી ગયો, આવે ઉપાડીએ તને સુખના સમુદ્રમાં મૂકી દે, ઉપાદી જ નહીં, પણ જ્યાં સુધી હજુ પેલા લેનદાર ને દેનદારો મીઠા લાગે છે ને ત્યાં સુધી મહારાજ કે બેટા રમ જ તું, વાંધો નથી, પૂરેપૂરો તારો વૈરાગ થાય ને પછી લેવા આવું, ત્યાં સુધી નહીં, એટલે ગલુજીના મા ધામમાં ગયા અને પછી પેલા બધાય કે આ તો બા ધામમાં જ ગયા, હવે તો શું કરશું, લોકો શું કહેશે તેનું ન વિચાર્યું, એક હરી સેવાનું જ ધાર્યું, લોકો શું કહેશે કઈ નહીં, લોકો શું કહેશે તેનું ન વિચાર્યું, એક હરી સેવાનું જ ધાર્યું, લોક વખાને કે કુવખાને સ્વપ્ન તુલ્ય તેને ભક્ત જાણે, લોકો વખાને કે કુવખાને એને ભગવાનનો ભક્ત સ્વપ્ન તુલ્ય જાણે, કોઈ આ લોકમાં વખાને ને ત્યારે ફૂલાઈ ના જવું, અને આ લોકમાં કુવખાને તો કર્મય ના જવું, અમને ઘણા એવા હોય ઓહ આ તો મુક્ત જેવા છે વખાની દીધા હોય, અને કોઈ વખત કહેશે હવે આમાં તો કઈ માલ જ નથી, આવ બેકાર છે, લો શું કરો કહો, આપણે મુક્ત જેવા કીધા ત્યારે ફૂલાઈ ગયા હોઈએ, અને જ્યારે આપણને કે હારા માલ વિનાનો આ તો ક્યાંથી આ ગટરનો જીવ હાથમાં આવી ગયો તો આમ બોલે, ત્યાર પછી આપણને મૂરઝાઈ જઈએ કે હારો હવે આવો થઈ ગયો, પણ તું હતો જ નહીં, ગુણાદિતાનંદ સ્વામી કે કોઈ આપણને એમ કે તમે મુક્તાનંદ સ્વામી જેવા છો એટલે આપણે સ્વામી જેવા ના થઈ જઈએ, અને કોઈ આપણને એમ કે તમે તો હાવ દુનિયાના રખડેલ જીવ જેવા છો તો એવા ના થઈ જઈએ, જગતનું તો કશું જ નક્કી નથી, આજે ફૂલનો હાર પહેરાવે ને કાલ ખાસડાનો હાર પહેરાવે, તમારી પાસે રૂપિયા હોય ને તો તમારા બધાય સંબંધીઓ તમને વાલા થાય, 10 ફોન કરે, અને તમારી પાસે રૂપિયા ખૂટી જાય ને તો ફોન કરતો હોય ને એ બંધ થઈ જાય કે આને ફોન નહીં કરવાનો, નહીં તો કહેશે પાછું પૂછવું પડે કામકાજ હોય તો કહેજો, તે આપણે એ વિચારે કે આની પાસે તો કામકાજ પડ્યું જ હોય, કારણ કે નવરો છે કશું જ નથી, આને તો કામકાજ હોય જ, કોઈ ફોન ના કરે, અને આપણે કોઈ ના કરીએ એવો નવરો હોય ને તો આપણે વિચારે કરીશું પાછો કહેશે કંઈક દો, એટલે એમ ના કહેવાય કામકાજ હોય તો કહેજો એવું, અને ઘણા એ જ પ્રકારના હોય, ઘણા એ જ પ્રકારના હોય કે પૂછાય જ નહીં કામકાજ હોય તો કહેજો, એટલે સંસારની અંદર કોઈ વખાને કુવખાને કઈ ચિંતા નહીં, ગલુજી કહે છે ભાઈઓ સાંભળો, પોતાના આખા પરિવારને બેસાડે, પરિવારને ધડક છે આ હૃદયમાં કે આવું થાય, આપણી ઘરની અંદર કોઈ ધામમાં જતું રહ્યું અત્યારે જ ગયું ને આપણે આજ હાજે મહારાજનું સામયું કરીને લાવવાનું આવું થાય,
સૂતક ના લાગે. અને એક તમારે ગૃહસ્થ આશ્રમમાં મેં એક વસ્તુ બહુ જોરદાર જોઈ. કઈ જ વસ્તુ? અરે અરે, સૂતક તો બધા જ પાડે, બીજું પાડે કે ના પાડે? આપણે તો ભગવાનના ભક્તો, તમે પણ, હું આમ જગતની દ્રષ્ટિએ જોઉં ને કે જે લોકો કુસંગમાં હોય, દારૂ પીતા હોય, માંસ ખાય તેને સૂતક ના લાગે, પણ ઘરમાં કોઈ જતું રહે તેને શું લાગે? અંદર માંસ પધરાઈ દીધું એ સૂતકી ના થાય, પણ કોઈ ધામમાં જાય સૂતક. ઘણા તો એવા છે પોતાના મા બાપના ફ્યુનરલની અંદર એ બોટલની ટેવ હોય ને, બોટલ પીને આવ્યા હોય. બોલો, એક બે ભગવાનના બહુ મોટા ભક્તોના બહુ વર્ષો પહેલા આવા અંતિમ વિધિમાં કોઈ કારણસર અહીં જવાનું થયેલું મારે, બે ચાર કલાક દૂર અહીંથી બીજા સ્ટેટમાં, તે એ ત્યાં ગયો હતો. એ ભગત બહુ સારા, એના દીકરાઓ હતા બે, એટલે ત્યાં તો આપણે પેલા ભગતની દ્રષ્ટિએ ગયેલા, કોઈ હરિભગતે કીધેલું, એટલે પેલા બે દીકરાઓ આવ્યા. મેં કીધું તમે બે દીકરાઓ થવા દાદાના? તો કે આ મેં મને થોડી વાત કરો એમની. બે બે પીધેલો મને થાય, તમારા બાપના અંતિમ વિધિની અંદર તમે આપણને સૂતક તો લાગે, એને સૂતક તો લાગે જ. અમુક એવું રૂઢિચુસ્ત સમાજની અંદર ઘરી ગયેલું છે, ખબર નહીં, બહુ પાકું થઈ ગયેલું છે. એટલું બધું સૂતક લાગે, એટલું બધું લાગે કે ના પૂછો વાત. જન્મ ને મૃત્યુ અને તમારે તે ચાલુ જ હોય. એનો અર્થ એવો નથી કે તો સૂતકને ખોટું કરવાનું, એ તો જેમ શાસ્ત્રમાં લખ્યું છે એમ કરવું. પણ ગલુજીએ તે દિવસે કીધું, ભગવાન ના ભજાય ને ભગવાનની સેવા ના થાય ને એનાથી મોટું કોઈ સૂતક નથી. માટે આપણે તો ધામધૂમથી મહારાજને લાવવા છે. કોઈને કેવું નથી કે મા ધામમાં ગયા છે. મેલાજી કે હવે શું કરીએ? ગલુજી કે જેનો ક્યારેય નાશ ન થાય એવા મહારાજ પધારે છે, જેની ભેગા આપણે અખંડ રહેવાનું છે એવા મહારાજ પધારે છે, આપણા માજી જીજીબા જે ધામમાં ગયા છે એવા મહારાજ પધારે છે. કોઈ મુજાતા નહીં, ધામધૂમથી આપણે મહારાજનું સામયુ કરવું છે. આપણે ઘેર લાવવા છે, માં ગુજરી ગયા છે, કોઈને ખબર પડવા દેવાની નથી. માને મેડીના માંડ ઉપર ખાટલીમાં સુવાડીને માથે બુંગન ઢાંકી દીધું, સ્નાન કરી, સારા નવા કપડાં પહેરી દીધા અને તરત ગામના પાદરમાં ભાઈઓ સાથે સામયુ લઈને મહારાજને તેડવા પધાર્યા. અને ભાઈ, હાંજ પડી છે અને મહારાજ જ્યારે ડડુસરના પાદરની અંદર પ્રવેશ કરે છે ત્યારે ઢોલ, શરણાઈ, નગારા બધું વગાડતા 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 ગલુજી તો કરતાલો લઈ નાચતા નાચતા, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ, ગલુજી નાચે છે, આપણે શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા કનડા ના તાપ નિવાર્યા સજની કોડે આનંદ જાય, ગામના લોકો નાચતા જાય, પધાર્યા સજની કોડે આનંદ માર ગે શ્રીજી પધાર્યા. હરખી સોઠી હું તો સન્મુખ ચાલી, હરખી સોઠી હું તો સન્મુખ ચાલી, તેડી બેસાડ્યા મેં તો પાયલડી ગાલી, તેડી બેસાડ્યા મેં તો કંકોતી વતાવ્યા. ચાંદલો કર્યો ગલુજી, અક્ષર ના વાલી ડાને સાવાને વાલી વાલી વાલી, સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સન્મુખ બેસી હું તો ગલુજી દર્શન કરવા લાગ્યા, વંદન કરવા લાગ્યા, દંડવટ કરવા લાગ્યા. સન્મુખ બેસી હું તો નિરખ લાગી,
લોકડિયાની મેં તો લજ્જા રે ત્યાગી લોકડિયાની મેં તો લજ્જા રે મુખડો નિરખીને મારી હો મુખડો નિરખીને મારી બોખલડી બાંગી 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 સજની કોડિયા નાજ માર્ગે શ્રીજી પધાર્યા સજની કોડિયા નાજ માર્ગે દંડવટ કર્યા, મેલાજીએ કર્યા, લુકમસિંહે કર્યા, બધાએ પૂજન કર્યું મહારાજનું, સંતોનું પૂજન કર્યું. અને પછી મહારાજને જે બ્રાહ્મણને કે રસોઈ બનાવી હતી ત્યાં આગળ જમાડવા માટે લઈ ગયા ભૂદેવને ઘેર. અતિ પ્રેમથી ગલુજીના ભાવને વશ થઈને મહારાજ ત્યાં થાળ જમ્યા. અને જ્યાં મહારાજ થાળ જમ્યા જે બ્રાહ્મણના ઘરે, ત્યાં જ અત્યારે હાલમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે. રાત્રિએ ત્યાં સત્સંગ સભાનું આયોજન થયું. આખા ગામની અંદર સાત પડાવીને ગલુજીએ સત્સંગનો લાભ લેવાનું બધાને આમંત્રણ આપ્યું. આખા ગામના જે સત્સંગ પીપાસુ લોકો હતા એ બધાએ આવ્યા. ત્યાં એક લીમડાનું વૃક્ષ હતું, જે લીમડો ત્યાં અત્યારે પડી ગયો તો ત્યાં બીજો લીમડો અત્યારે વાવેલો છે. સુંદર પાટ ઉપર મહારાજ ત્યાં બિરાજ્યા. મહારાજે રાત્રે સત્સંગની બહુ વાતો કરી, બહુ મહિમાની વાતો કરી. બીજો દિવસ સવાર થયો, નાહી ધોઈને પૂજાપાઠ કર્યા, બધાએ ગ્રામજનો બધા ભેગા થયા અને મહારાજે એમની રજા લીધીને કહ્યું અમારે ઉમરેઠ જવું છે, હવે બહુ તાન ના કરશો. ત્યારે ગલુજીભાઈ કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ. મહારાજ કે ઉમરેઠ જવું છે, તાન ના કરશો, આપણે શું કરીએ, જાઓ મહારાજ. પણ મહારાજ ગલુજીભાઈ કે છે પ્રભુ એક દિવસ હજુ રોકાઈ જાઓ તમે, અને ત્યારે અમારી ઉપર આટલી કૃપા કરો. મહારાજ પોતે અંતરમાં વિચારે છે આ કઈ પ્રકારનો ભગત છે, આપણે તો કોઈ ધામમાં ના ગયું હોય નહીં, આપણે ખાલી શાકભાજી લેવા જવાનું હોય ને જો અચાનક સંતો આમાં મળી ગયા હોય ને, અને જો સંતોએ ક્યાંક રોકી પાડ્યા તો આપણે કે હારું હારું સ્વામી, હા તો તમે નીકળો છો, બહુ સારું બહુ સારું સ્વામી, બહુ જ સારું, નીકળો 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 સ્વામી, મારે શાકભાજી લેવા જવાનું, થોડા ઘેર ઉધડો લેશે. કેટલી વાર મંદિર આવી ગયા હોય ભૂલથી, જતા હોય શાક લેવાનું, મંદિર આવી ગયા હોય, હવે મંદિર સ્વામી પાસે આવી ગયા ને સ્વામી તો થાય સત્સંગ પીપાસુ ભગત આવ્યા છે અને વચનામૃત ખોલે ને સ્વામી તો બેહી જાય. હવે બે જણા આવ્યા હોય, ઓલા કહેતા હોય નહીં જવું મંદિર, પછી સ્વામી પાસે ઉપર જાઉં છો ને ભાઈ હેઠા જ નથી આવતા, બોલો તમારામાં કેટલાને કહેતા હશે. અને એ લોકો ક્યારે કે જયારે એકલા પડે ત્યારે જ કે, જો એ લોકોને મળી જાય એની કંપની તો ના કે, પણ એકલા બેહી રહેવાનું થાય ને, ભાઈ ધ્યાન તો એટલું કઈ થાય નહીં ભગવાનનું. તો કે તમે સંતો ભેગા ઉપર બેઠા રહો ને અમારે અહીંયા આગળ નીચે પછી શું કરવાનું, એટલે પછી ફોન કરે કાં તો તમને ગાડીમાં કે તમે ઉપર જાઓ, ભાઈ હેઠા આવતા જ નથી, એટલે ઘણા તો કે ઉપર જતા જ નહીં તમે. સત્સંગ પીપાસુ સાજા હોય અને અમને તાન જાજુ હોય કે ભગત આવ્યા છે અઠવાડિયે 15 દી, આજ તો બરાબર ઠાલવી જ દઈએ જ્ઞાન, એટલે અમે કાંઈ પૂછીએ નહીં કેટલો ટાઈમ છે તમારી પાસે એમ. એવું જોકે હું તો થોડુંક પૂછી લઉં કે બાજુમાં આવ્યા છે, પાછો પૂછું નીચે કોઈ બેઠા છે બીજા એમની જોડે કે એકલા છો, ઉતાવળ છે, બધું પહેલા ઇન્ટરવ્યુ લઈ લઉં પછી સત્સંગ પીપાસુને કંઈક પાવ. બધા સંતો તો એવું વિચારે નહીં ને, બધા સંતો તો એમ હોય કે આવ્યા જ છે તો પછી આવે ભગતને 15 દિનનું ભાથું ભરી જ દઈએ, હાટા જલેબી બધું યારે જ. ભગત બાપડો ભરીને જાય ત્યાં નીચે આખું ખંખેર નાખે. આપણે અહીં તો એવા ના હોય કોઈ ભગવાનના ભક્તો, આ તો બહાર આવું થતું હોય. મહારાજ ને કહે છે મહારાજ રોકાવ, ત્યારે મહારાજ કે ભગત પોતાના હૃદયમાં વિચારે છે આ કઈ પ્રકારનો ભગત છે. મહારાજને થાય છે, બાકી કોઈ બીજો હોય તો એમ જ કે જાઓ, મરણનો વિધિ પતાવવાનો છે. ફ્રીજ નહોતું કે માને અંદર હંગરી રાખે તો બે પાંચ દિવસ સુધી કઈ ના થાય, બોડી તો બોડી જ છે ને શરીર તો, એટલે વિચારે છે ગલુજી કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ. મહારાજ તમે અમારે ત્યાં ફરી ક્યારે આવશો,
प्रेम थी विनवनी करवा लगे। महात्म्य ज्ञाने सहित निश्चय भगवान कोनी वातो पोताना मुख थी करे। आपड़े जो आपड़ी वात महाराज ना मुखे करावी नथी पण महाराज ना हृदय मा जो आपड़े गर्वू छे तो आपड़े आजे नहीं काले नहीं कोईक दिवस ने कोईक जन्मे आवा तो थावू ज पड़शे। आ जन्मे थईए तोय भले लाख जन्मे थईए तोय भले पण थावू पड़शे आवाज। आनो अर्थ एटलो ज छे व्यवहार गौण सत्संग प्रधान, व्यवहार गौण सत्संग प्रधान। અને આજે લોયાધામ પરિવારની અંદર મહારાજને ગુરુજીની મુક્તાંદી પરંપરાના સદગુરુની કૃપાથી જા જા ભાગના ભક્તોને વ્યવહાર ગૌણ છે અને સત્સંગ પ્રધાન છે એટલે જ તમે બેઠા છો। જા જા ભાગના ભક્તોને 80% ભક્તોને વ્યવહાર ગૌણ છે એના માટે જ લોયાધામ પરિવારના ભક્તો કેવા તો કે આંધળા ગાંડા, આંધળા ને ગાંડા, કશું જોયે નહીં ભગવાનને સાધુ બસ પકડ્યું પકડ્યું આ પ્રકારનું થાય હારું એવી ગણતરી થાય ને સત્સંગમાં એ આપણું હારું છે, સમાજમાં એવી ગણતરી થાય એ સારું છે। ફરી ક્યારેક આવશો મહારાજ તમે રોકાઈ જાઓ ને ત્યારે મહારાજ કહે છે ભગવાન કે ક્યારેક આવશું ત્યારે રોકાશું। ત્યારે ગલુજીભાઈ કે હે મહારાજ કોણ જાણે ફરી તમે ક્યારે આવો બોલો, હજુ તો આવી પ્રાર્થના કરે છે। હવે આપણે જો બાજુમાં ઊભા હોય અને મેલાજીને લુકમસીને થતું હશે કે આ હું કરવા માંડ્યા મોટા ભાઈ, મહારાજ ને જવું છે પછી જવા દો ને, બહુ ઉતાવળ હોય તો બપોર સુધી તો રોકાવ જ મહારાજ, હજુ બપોર પાડવીશ બોલો। આપને ના સંતો ભક્તોને બપોર પહેલા તો અમે નહીં નીકળવા દઈએ, તે બપોર જમ્યા પછી આપ સુખેથી નીકળજો। આટલું સુખ આટલું તો અમે ગરીબ સેવકોનું હે રાજાધી રાજ તમે સાંભળો, બહુ મોટી મહેરબાની માનશું તમારી, તમે જો રોકાશો ને તો કેવો ભાવ કહેવાય। ત્યારે મહારાજ કે આપ અમારી મહેરબાની તો માનશો પણ હું જે સમજુ છું તે મારે કહેવું કોને, મહારાજ કે તમે માનો પણ હું સમજુ છે કોને કહેવું। મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય એવો આપણા અનિકેત ભગત છે ને જ્યોર્જિયાની અંદર, એનો લગ્ન પ્રસંગ હતો અને એ લોકોએ 2 દિવસ પહેલા નહીં ઓલા ગરબા ને બધું જે કરતા હોય એમાં એ લોકોએ સત્સંગની સભા રાખી પરિવારે, સત્સંગની સભા એટલે હોલમાં જ જ્યાં રાજ ગરબા હોય ને ત્યાં પહેલાં સત્સંગની સભા કરવાની, કીર્તન સંધ્યા સંતોની, અને પછી બધું જે કરવાનું એ કરવાનું, કીર્તન સંધ્યા એટલે 1 દિવસનો કીર્તન સંધ્યાનો પ્રોગ્રામ રાખ્યો। એટલે કીર્તન સંધ્યા 3-4 દિવસ પહેલાં હતી, શ્રીજી સ્વામી અહીંયા હાજર હતા, અમે સંતો ગયેલા, આખો પરિવાર સંતોની આજુબાજુમાં જ, જે સત્સંગે 100-200 આવ્યા હતા એની જોડે જ, 12,000 થી 1200 માણસ આવ્યા હશે, સંબંધીઓ 1,000 થી 1200, મેં મારી આંખોએ જોયેલી ઘટના, 1,000 થી 1200 માણસો એની જાતે જમી જમીન જાય, મોઘામ મોઘું બધું કરેલું। એટલે મેં કીધું કે તમે અમારી પાછળ ડો છો હરિભક્તો પાછળ થોડું સંબંધીઓને, ત્યારે એવું કીધું મેં કીધું તમારા મમ્મી કોઈને મોકલજો ને આ પાછા, મને કે સ્વામી એ બધું છે ને અમે મામાઓને સોંપી દીધું છે એ બધું કર્યા કરશે કે એ બાજુ, આપણે તો કે આ હોલમાં બેઠેલા દેખાય છે ને આટલો જ પરિવાર છે બાકી કોઈ પરિવાર નથી। સમજણ મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય નજરની સામે એમના માતૃશ્રી આપણે જાણીએ છીએ પતિને ત્યાગ કર્યો લોયાધામની કથા વાર્તા માટે, બીજું કોઈ કારણ નહીં, મંદિર જવાનું ના નહોતા પાડતા એ, લોયાધામમાં નહીં, આ સાધુની કથા વાર્તા નહીં, ગુરુજીની કથા વાર્તા નહીં, પતિનો ત્યાગ કરી દીધો, કરોડોની સંપત્તિનો ત્યાગ કરી દીધો, આનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય। બહુ અઘરું છે, એ સમય આવે ત્યારે જ ખબર પડે છે, આપતકાળ જેવો સમય આવે ને અંદર, પછી કેવું કે અંદર પ્રમાણ કરવાનું, આ છોડું કા છોડું, આ છોડું કા છોડું, કયું છોડું, એ ત્યારે ખબર પડે કે આ મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય છે આ જગ્યાએ। મહેરબાની તો માનશો પણ મહારાજ કે હું સમજુ એ કોને મારે કેવું, એટલે મહારાજે બહુ ભાવ છે એટલે મહારાજ કે અત્યારે તો અમને રજા આપો, તમે અત્યારે તો અમારે નીકળવું છે, તમારો ભાવ ઘણો છે પણ અત્યારે અમે રોકાઈ શકીએ એમ નથી। પછી ગલુજીને બધા ભક્તો મહારાજને વડાવવા માટે 1 ગાંવ સુધી ગયા, આવા તો વિવેકી હતા, ઘણા ત્યાં તો જવાનું હોય ને ઠાકોરજીને મહારાજને લઈને તો આપણા ભક્તો બધા હવે તૈયાર થઈ ગયા કથા વાર્તા સાંભળીને, એટલે બહાર લેવા આવે પાછા બહાર મૂકવા આવે,
નહીં તો પહેલા તો ઓહો પધરામણી થાય એટલે ભાઈ જો ઉઠ્યા હોય ચડ્ડી પહેરીને તો દરવાજો ખોલે કે આવો સ્વામી લો પધરામણી. આ ઉઠ્યા હોય એને નવ નો ટાઈમ દઈ દીધો હોય ને આપણે પૂગ્યા હોય તો બેલ મારીએ ત્યાં તો પથારીમાંથી ઉભો થઈને આવે ચડ્ડી પહેરીને એઠો દરવાજો ખોલે. જોવા જેવું હોય એ બધું ઘડતર વિનાનું હોય ને તો બહુ જબરું હોય. અને એ બધું યાદ આવે ને ત્યારે તમારા બધાના દર્શન કરીએ અને તમારો મહિમા જોઈએ ને ત્યારે લાગે મહારાજ જેવા ભક્તોનો સંગ જોઈતો હતો ને એવાનો તમે દીધો, નહીં તો આવવાની પાછળ જ કેટલો સમય વેડફાઈ ગયો, કેટલો સમય સંતોનો બરબાદ થઈ ગયો, કશું ઉગે નહીં અંદર. એમાંથી કોક મમુક્ષુને વીની લઈએ બસ એટલો ફેર પડે, બાકી બીજું કાંઈ ના થાય. જાજો પહેલાં તો રો મટીરિયલમાં જ જવું પડે ને પછી જ થાય ને પાકું, તો એમાં જવું જ પડે પણ એમાં દાખલો બહુ પડે. પછી મહારાજ આગળ જતા જતા એક ગાવ આવ્યું એટલે મહારાજે ગલુજીને કીધું, લા ગલુજી તમે તો અમને સૂતકમાં પણ જમાડી દીધા ને. આવું મહારાજ બોલ્યા, ભગવાન તો જાણતા હતા ને બધું, સૂતકમાં જમાડી દીધા તમે તો અમને. ગલુજી કે મહારાજ માણસ કોઈ અભડાય ને ત્યારે સોનાની છાટ નાખીને પવિત્ર કરે, એને તમારે કઈ લગ્ન પ્રસંગ આવી ગયો હોય ને કોઈનું મૃત્યુ થયું હોય તો પછી એ પ્રસંગ એવો મોટો હોય કે કઈ હોય તેને અટકાવે નહીં, સોનાની છાટ આમ સોનાનો તાર બોળીને આમ પાણી છાંટી દો પવિત્ર. આપણી પાસે વિધિઓ બહુ જ છે ઋષિ મુનિ લખેલી, પવિત્ર થતા વાર જ નહીં, ગમે ગમે એવા પવિત્ર હો પવિત્ર થઈ જાઓ તમે બોલો. આ મહાપૂજામાં નથી આપણે આમ આમ બધા ઉપચારો પર પવિત્ર કરતા, એવું કેટલા સરસ વિધિ, બધા કેટલા દેવી દેવતાઓ કેટલા બધા રાજી. હનુમાનજીને તમે કહો સોનાના સુવર્ણ તારે યુક્ત વસ્ત્ર તમને અર્પણ કરી નાળા છડી લઈને તોય કોઈ દિવસ ગદા નથી ફેરવતા, કૃપા માનો. નહીં તો હનુમાનજી કહેલા આટલી મહાપૂજા એક દિવસ તો સોનાનો દોરો તું, આટલી હો મહાપૂજા કરી એમાં એક દિવસ તો હોનાનો તાર મૂક, જ્યારે હોય ત્યારે નાળા છડી એ અમારા દાદાઓએ મૂકેલી, કોક દિવસ હોનાનો તાર લઈને આવતો હોય તો અને ગદા ફેરવી દે તો. પણ આ બધા બહુ દયાળુ છે, આપણે બધા વિધિ વિધાનો ઋષિ મુનિ એટલા સરસ લખ્યા છે ને આપણે સુખેથી બધું કરી શકીએ. બોલો એટલા સરસ લખ્યા છે, સૂતકની અંદર પણ જમાડી દીધા ત્યારે આ કે મારા સોનાની છાંટથી પવિત્ર થવાય ને. ગલુજી કે તો પ્રભુ જો સોનાના તારના છાંટા સોનાની છાંટ નાખીને પવિત્ર થવાતું હોય તો તમે તો સર્વ અવતારના અવતારી સર્વોપરી પ્રભુ મળ્યા, તમારી છાંટ મને પડી અમે હાના સુતકી મહારાજ, અમારું બધું સૂતક ગયું. આવું ગલુજીએ મહારાજને કીધું. બોલો મહારાજ અહમ અને મમત્વ રૂપી મોટું સૂતક વળગેલું છે, એ કાઢો. કયું સૂતક? હું અને મારું, અહમ અને મમત્વ એ જ માયા છે. હું અને મારું, હું આ હું આ હું આવો હું આવો અને આ મારું આ મારા આ મારું આ મારા આ જ માયા છે. મોટા મોટું સૂતક એ છે, 10 દિવસે નહીં આખી જિંદગીમાં નથી જતું, આખી જિંદગીમાં નહીં 84 લાખ જાતના ફેરા ફર્યા ને તોય અહમ ને મમત્વનું સૂતક હજુ નથી ઉતર્યું. આપણે ઉતારવા બેઠા છે, આપણે અહમ ને મમત્વના સૂતક ઉતારવા બેઠા છે. ગલું જ કે પ્રભુ એ સૂતક તમે ઉતારો, બાકી ઓલું સૂતક તો તમારા દર્શન માત્રથી જતું રહ્યું. કો મિથિલાપુરીમાં નારદજી આવ્યા હતા અને સર્પદંશથી જનકના પુત્રનું મૃત્યુ થયું હતું. નારદે તેની માતા અને પત્નીને કહ્યું આની ક્રિયા કરો, ત્યારે બંને ઉત્તર આપ્યો આવા પુત્રોને પતિઓ તો જન્મો જન્મ મળે છે પણ આપ જેવા મહર્ષિના દર્શન અમને ક્યાંથી. એમ સમજીને ભાવથી એમનું સ્વાગત ને સેવા કરી, પણ જનક રાજાએ કે એમના પરિવારે બીજું કાંઈ મનમાં વિચાર્યું નહોતું. માટે પ્રભુ અમારે તો તમે જ્યારે સર્વ અવતારના અવતારી મળ્યા હોય ત્યારે અમારે તો એવી જ સમજણ રાખવી પડે. મોટો પ્રતાપ પ્રભો જણાવે, લોકો શું કહેશે તેનું ન વિચાર્યો, એક હરી સેવાનો જ ધાર્યો. કોણ શું કહેશે ના વિચાર્યું, એક ભગવાનની સેવાનું ધાર્યું. ત્યાં તો મહારાજે કહ્યું, ત્યાં આગળ મહારાજને કે મહારાજ આ લોકમાં સદા નિર્બંધ રહેવાય અને સત્સંગની અંદર સદા દિવ્ય બુદ્ધિ રહે, આપના સંબંધથી શુદ્ધ થવાય એવી એક અખંડ સમજણ રહે, એવું વરદાન આપો. બીજું કોઈ વરદાન નહીં, આટલું વરદાન આપો. મહારાજ રાજી થઈને એમને વર આપીને કહ્યું જલ્દી ઘેર જાઓ, તમારી માને અમે અક્ષરધામમાં લઈ ગયા છે. માટે ગલુજીભાઈ કે મહારાજ મારે કોઈ ચિંતા નથી, તમે જે કરતા હશો એ બરાબર હશે, નહીં તો
ભગવાન એવું પણ કરી શકત ને કે એક દિવસ પછી દેહ છૂટે, એવું પણ કરી શક્યા હોત ને કે બે દિવસ પછી મહારાજ લઈ જાય. મહારાજને શું રાખવા હોય તો કે હું પાછો નીકળું ત્યારે ઉપાડું. પણ આવી ઘટના મહારાજ જાણી જોઈને કરે, કોને સમજાવવા? આપણને સમજાવવા. જે ભક્તોને કરીને ઘટના એ બધી આપણા માટે એડવાન્સમાં કે હે ભક્તો હું તમારું પેપર લઉં તો આવું પેપર લઉં, ચિંતા ના કરતા. આપણે પેલા નહીં બોર્ડની પરીક્ષા આપે ને જે છોકરાઓ, એ લોકો શું કરે, આગલા 5-10 વર્ષના પેપરોનું રિવ્યૂ કરે કે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવી રીતના પૂછાય છે. એમ આપણે 200-250 વર્ષના પેપરોનો રિવ્યૂ કરવાનો, અને એમાં જેટલા અઘરા પ્રશ્નો છે એટલા તો આપણી માટે અઘરા આવવાના. આપણે તો એ ABCD એક ટીક કરતું જવાનું, કોકનું જોઈન કરવાનું, બાજુવાળાને પૂછીને કરવાનું, પાસ થઈ જઈએ. મોટા ફકરાત લખવાના જતા રહ્યા અત્યારે પરીક્ષાઓમાં. આ બધા શું, આ સિલેક્શન ABCDમાં ચાલી જાય. આટલા આટલા મોટા મોટા પેરેગ્રાફો લખવાની પરીક્ષાઓ ગઈ આવે, એ આ જમાનો હતો એક જુદો. હવે તો આટલું સિલેક્શન જ કરવાનું, એટલે એ જમાનો આવી ગયો. એટલે ભગવાને અત્યારે પરીક્ષા સહેલી કરી, પણ આ જૂના પેપરો થોડા થોડા વાંચ્યા કરવાના. એટલે આપણને કંઈક થાય તો બહુ વાંધો ના આવે, આપણને લાગે કે આપણને તો કંઈ પ્રશ્ન મહારાજે મોટો પૂછ્યો નથી. ગલુજી પછી ત્યાંથી જ્યારે પાછા વળવા જાય છે ને ત્યારે મહારાજ કે આ તમારી માં જીજીબા રહ્યા, લો. મહારાજે દર્શન કરાવે જીજીબાના, કે આ જીજીબા રહ્યા. આમ કહીને ગલુજીભાઈને માતાના દિવ્ય દેહે દર્શન કરાવ્યા, અને ગલુજીભાઈને એમના સર્વે ભાઈઓને મા જીજીબાના ધામમાં જતા પ્રત્યક્ષ જોયા, અને સર્વેને આનંદ થયો. મહારાજ કે હવે તમારી માતાની ક્રિયા કરો, જાઓ. અમે ઉમરેઠ જવા નીકળ્યા મહારાજ ત્યાંથી. એટલે જ સત્સંગ અંદર શ્રીજી મહારાજે જ્યારે કોઈ ધામમાં ગયા છે, રાયબાનો દીકરો ધામમાં ગયો, પેંડા વેચે, ઠાકર વેચી, બોલો, ધામમાં ગયા છે, ક્યાં દુઃખમાં ગયા છે, સુખમાં ગયા છે, મહાસુખમાં ગયા છે. એટલે તો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયવાળાની આજે વાત કરું ત્યારે આજે મામાને કેમ આપણે ભૂલી શકીએ, મામાના પરિવારને કેમ ભૂલી શકીએ. મામા ધામમાં ગયા ત્યારે અહીંયા આગળ આખા પરિવારના બધાએ ભેગા થઈને સંતો ભેગા નૃત્ય કર્યું છે પીવડા ઘનશ્યામ મહારાજ પાસે, કેમ ભૂલી શકાય. હવારના અંતિમ વિધિને હાજે ત્યાં નૃત્ય કર્યું છે, અને ત્યારે મામા ધામમાં ગયા ત્યારે એમના ધર્મપત્ની પૂજ્ય મામી એના ઉદ્ગારો શું હતા. જ્યારે એમને ખબર પડી ગઈ કે મામા ધામમાં જ ગયા છે, ત્યારે એમને પોતાના દીકરા રિકીને એમ કીધું કે મને ખબર છે, સંતોને કહે કે પપ્પા ધામમાં ગયા છે, અમને ખબર પડી ગઈ છે. અમે તો એમ કીધેલું કે ભાઈ દવાખાનામાં ગયા છે, એ તો મામા તો ત્યાં જ ધામમાં જતા રહ્યા હતા, તો કે દવાખાનામાં ગયા. તો એમને કીધું કે મને હવે એ ચિંતા નથી કે પપ્પાનું શું થયું, તો ધામમાં જ ગયા છે, પણ સંતોને કશું નથી થયું ને એ ચિંતા એ દિવસે થઈ. એ મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય કરે. જે દિવસે એ ધામમાં ગયા તે દિવસે એમના ઘરમાં જઈને વચનામૃતની કથા થઈ શકી, એ લોયાના ત્રીજાની અંદર જેના નામ લખાય ને એ પ્રકારના ભક્ત કહેવાય. ના થાય દુનિયામાં, ના જ થાય, અશક્ય વસ્તુ છે, અશક્ય, શક્ય જ નથી. નિશ્ચય રહેવો, એવા ટાઈમે નિશ્ચય રહેવો. પછી કદાચ એના કોઈક દૈહિક સ્વભાવ 5 હોય ને, ભગવાન કાંઈ જોતા નથી. એક વખત ભગવાનના સંત કે ભક્ત કોઈ મોટા પુરુષો એના હૃદયમાંથી નીકળી ગયું ને કે આમ છે બસ, બાકી બધી કસરો જો ચોખ્ખા જ મહારાજ ગોતવા જાય તો ક્યાં, પછી ચોખ્ખા ગોતવા જાય તો ક્યાં લેવા જાય. એટલે દૈહિક સ્વભાવ ભગવાનના ભગતના કોઈના દેખાય બોલવાના, હા તે કાંઈ નહીં. અમારા દાદા છે ને, હમણાં મગજ બનાવીને ગયા અશ્વિન ભગત પરમ દિવસે. હવે મગજ તો આ ઠંડી એવી તે ઠરી જાય. રાત્રે 11 વાગે હું આંટો મારવા માટે નીકળ્યો ત્યારે ઘનશ્યામ દાદા ત્યાં નીચે બધી ચોકીઓ કાઢતા હતા મગજની. અને પછી મેં કહ્યું દાદા શું કરો છો, એટલે સેવામાં તો એને ભીખું દાદા હારે જ હોય. તો મેં કીધું શું કરો, તો કે આ મગજ ઠરી ગયો છે ને તે અત્યારે પીસ કરું. રાત્રે 11:15 તો મગજના પીસ કરતા હતા દાદા ચોકીઓ કાઢીને. કેવા વડીલો! હવે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય. બાકી તો ઘી ગોળને લાડુ એ તો આપણે કહીએ હસવા માટે, બરાબર છે, પણ પાછું હમણાં જો બંધી કરી દઈએ ને દાદાને, હમણાં કહે દાદા ચાંદ્રાયણ કરવાનું છે, આમાં દિવાળીમાંથી એક વસ્તુ ખાવાની નથી, તો પાક્કો નિર્ધાર કરીને બેહે તો તમારે મોહન થાળ શું, તમે ગમે એવી વસ્તુ મૂકો, દાદાને મોઢામાં મૂકવાની જરૂર ના પડે. એવા આપણા ઘનશ્યામ દાદા છે. રોજ જઈ ભીખુ દાદા
ભગવાન આગળ કીર્તન ગાતા હોય, આંખમાંથી આંસુડા પડે, સાધુની વાત કરતા હોય આંખમાંથી આંસુડા પડે, ગુરુજીને યાદ કરે આંખમાંથી આંસુડા પડે. આ મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય, દૈહિક સ્વભાવો તો થોડા ઘણા દેખાય, મહારાજે જ રાખ્યા હોય આપણી પ્રાકૃત મતિને ટાળવા, બાકી છે દિવ્ય બધું. જે જે આ સમાની વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે, અચરજકારી જ છે. જો વિચારીએ તો બધું અચરજકારી છે, જબરજસ્ત અચરજકારી છે. ગલુજી ભાઈ એ પોતે આવું બધું પોતાની માતાની ક્રિયા કરવા માટે જ્યારે ગયા, સ્મશાનમાં ગયા, પાછા આવ્યા, હવે આવી ગામ તો કઈ અછતી, આવી વાત તો અછતી રહે નહીં, ઘણાને ખબર પડી ગઈ હતી. અને ખબર નહીં, માણસને નેગેટિવ વાત છે ને તરત જ, કોઈનું સારું કરેલું તરત પ્રચાર પ્રસાર નહીં થાય, પણ ખરાબ કોઈ કર્યું હોય કે ના કર્યું હોય પણ નેગેટિવ વાતમાં રસ બહુ જાજો. તમે કોઈ અહીં વચનામૃતની બે વાત અમને કથા પૂરી થાય, તમે તો બધાય ખપવાળા છો ને, અહીં બે જણ એવી વાત કરે કે વચનામૃત આજે ગલુજીના આખ્યાનમાં સ્વામી આ વાતો કરી, અહીં બેઠા બેઠા બે જણ એ વાત કરે, કોઈ નહીં ઊભા રહે. શું પેલી વાતો કરે છે કે ગલુજીની કઈક સ્વામીએ વાત કરી હતી, પણ આ ખૂણાની અંદર બે જણા એવી વાત કરે, તમને ખબર છે એમને પેલું શું થયું? હમણાં મોદી સાહેબને આ થયું, પેલા જો ને હમણાં ચાઇનાને તો આવું આપણે ધમકી આપી દીધી છે, તો ત્યાં બે ચાર જણા ત્યાં સંરક્ષણ હોય ને, દેશના સંરક્ષકો હોય ત્યાં ભેગા થાય. પછી પાછળ હોલ હોય ને, ત્યાં કહો કે હમણાં ખબર પેલા શેરનો શું ભાવ ચાલે છે, હમણાં મેં તો 1000માં લીધા હતા, 10000 ભાવ થઈ ગયો, ત્યાં બે વાત કરતા હોય ને તો એવા જે હોય ને એ પાછા પાંચ ત્યાં ભેગા થાય. હું શું વાત કરું, મને કોને યાર મારે લેવા છે ને, આ ગલુજી તો ક્યાંય જાય, બહાર કોક વારી ગાડીમાં ભેગા થયા, તમને ખબર છે હમણાં પેલા મારે પેલા દીકરાને માટે પેલી દીકરી બતાવવાની છે, એનું શું થયું? એટલે ભાઈ મારે એક છે છોકરો બતાવવાનો, તરત ઊભો રહી જાય બીજો, ને એ ભેગું થાય. ગલુજી તો સ્વામી ભાઈ રે, ગલુજી તો ક્યારે સ્વામી ભાઈ રે, આ વાસ્તવિકતા. અને જો હમણાં હું બધાના બોડી ની અંદર એક એક એવી ચિપ્સ મુકાઈ દઉં ને કે જે જે વાતો કરે મંદિરની અંદર આવતા પહેલા, મંદિરમાંથી જાય ત્યાં સુધી પાંચ કલાકમાં એનો રિપોર્ટ લેવાનો, તો તમે કદાચ બે પાંચ શનિવાર તો આમ બરાબર રહો પણ ભાઈ તો ભૂલી જ જાઓ, અને ટાઈપ થઈ જ જાય રિપોર્ટ આખો, આવું થાય. ગલુજી ભાઈ એ જયારે આ વાત કરીને આવે, વાત તો લીક થઈ ગઈ એટલે બધે વાત લીક થઈ કે આની માતા મરી ગઈ, તો એ ગલુજીએ સાધુ બાવાને જમાડ્યા, અરે આ તો એમને ધર્મ મર્યાદા લોપી મહા મોટો અધર્મ કર્યો, પવિત્ર એવા સાધુ સંતોને અભડાવી નાખ્યા, એને કાઢી મેલવો જોઈએ, ગામમાં ના રાખવો જોઈએ, નાત બારો કરવો જોઈએ, આખી નાત ભેગી થઈ ગઈ. હવે સાધુ સ્વામિનારાયણના એ બહારના બીજા આવ્યા નહોતા, એને જ જમ્યા હતા, હવે જે અભડાઈ ગયા એવું કે છે એને કાંઈ ચિંતા નથી, પણ આ નાતને ચિંતા થઈ ગઈ, બધી ભેગી થઈ, આને તો નાત બારા કરવા જોઈએ, ગામમાંથી આંકી કાઢવા જોઈએ, એના મનમાં સમજે છે હું, આવું બધું બોલવા લાગ્યા બધા ભેગા થઈને. હવે જયારે બધા ભેગા થઈને ગામ લોકો મન ફાવે એમ બોલતા બોલતા ગલુજાઈને ઘેર આવ્યા, ક્યાં તમે ડોસીને ચડાવી દીધી છે, ક્યાં મળતું સંગ્રહ્યું તું, કઈ જગ્યાએ મનમાં શું સમજો છો તમે, આવી બધી વાતો ત્યાં આવીને બધાય ભેગા થઈ અને જ્યારે વાત કરે છે, ત્યાર પછી શું ઘટના થાય છે ને આપણે ગલુજીના આખ્યાનમાં આગળ શ્રવણ કરીશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ્ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.